નમસ્કાર મિત્રો ખૂબ આનંદ હશે તમને ને હોવો જ જોઈએ કેમકે જે ક્ષણ અથવા તો જે સમયની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા વર્ષો શબ્દ બોલું છું કેમ કે લગભગ પરીક્ષા પૂરી થઈ દસ ચાર બે હજાર એકવીસ પછી બાવીસ ને ત્રેવીસ ચોવીસ એટલે ઘણો સમય વીતી ગયો છે અને હવે આપણને જે સમાચારની રાહ હતી એ સમાચાર આવી ગયા છે હવે આગળ કઈ રીતના વધવું બે હજાર ચોવીસમાં આવનારી પોલીસ ભરતીમાં પાસ થવાની રણનીતિ સંપૂર્ણ રણનીતિ વિશેની વાત કરવાની છે એમાં એક એક પાસાની વાત કરવાનું છું અને બહુ શાંતિથી અને સમજદારીપૂર્વક વાત કરવાનું છું એટલે સમય લઈને બેસજો ઓકે મિનિમમ પિસ્તાલીસ મિનિટ જેટલો સમય જોશે અને જો તમે ઘરે હો તો માતા પિતાને સાથે બેહાડજો કોન્સ્ટેબલની પરીક્ષા ધોરણ બાર પાસ અથવા તો સમકક્ષ આવશે એ નક્કી છે કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે પરીક્ષા બાર પાસ ઉપર આવશે તો એ એકસો દસ ટકા છે આ એક પ્રશ્નનો શેર જવાબ થઈ ગયો કે ધોરણ બાર પાસ ઉપર પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ચોવીસ ની ભરતી થશે ફાઇનલ ન્યૂઝ છે પછી તો કે સમય કેટલો મળશે એની ચર્ચા પાછળ કરીએ છીએ આ પ્રશ્નને પાછળ લઈએ જેથી તમે આખો વિડીયો શાંતિથી જો ઘણી વખત તમને એવું કહેતા હોય કે સાહેબ આવું ના કરો મોરથી કહી દેતા હોય તો એટલે ભાઈ થોડોક સમય આપો યાર અમે ટાઈમ કાઢીને આવ્યા છીએ પછી જો આ વિડીયો તમને ગમતો હોય તો તમે તમારા સ્ટેટસમાં શેર કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભારતના માનનીય શ્રી એવું કહે છે કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હું હું કરવા ન કહું તમને હં કરો સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો એનું કારણ છે કે ગઈકાલે મેં તમારા માટે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો કે પોલીસ ભરતીના નવા નિયમો આવી ગયા છે ઓકે એમાં શું ફેરફાર થયા છે અને એ તમે ખૂબ દિલથી વધાવો લગભગ અત્યારે ચોવીસ કલાકમાં સાઈઠ હજારથી વધારે મિત્રો સુધી તમે એ વિડીયો પહોંચાડ્યો છે તો મને આજે વધારે મોજ આવી એટલે આજે ફરી પાછો એક મસ્ત કોન્સેપ્ટ લઈને આવ્યો છું કે જેથી કરીને આ વિડીયો તમે લાખ ઉપર પુગાડો તો વળી ત્રીજો લઈ આવીશ જેવી મહેનત તમે કરશો એવી નવી મહેનત હું કરીશ ગઈકાલે આપણે વાત કરી હતી એમાં થોડોક પ્લસ માઇનસ વધારો કરીએ કે ગઈકાલે આપણે આ વાત નહોતી મૂકી કે ભાઈ રનિંગમાં શું છે તો કે રનિંગમાં પાંચ કિલોમીટર જે પુરુષો માટે હતું એ જ છે મેક્ઝિમમ કેટલી મિનિટમાં પૂરું કરવાનું છે પચીસ મિનિટમાં એટલે દોડના જે પેલા માર્ક્સ હતા કે વીસમાં પૂરું કરો કે વીસની અંદર પૂરું કરો તો આટલા પછી આટલા પછી આટલા એ નીકળી ગયું હવે તમે પચીસ મિનિટ સુધી ગમે ત્યારે પૂરું કરો ખાલી બસ પૂરું કરવાનું છે ભાઈઓ પાંચ કિલોમીટર ફિમેલ એટલે કે એ સોળસો મીટર એટલે કે વન કિલોમીટર ઓકે કેટલી મિનિટમાં સાડા નવ મિનિટમાં મારા ભેગા હાલવાનું રાખો ને તો સાડા નવ મિનિટમાં પુકડ દઉં ખાલી હાલવાનું દોડવાની જરૂર નથી મારા ભેગા હિલાવો બસ પછી એક્સ સર્વિસમેન છે એમના માટે ચોવીસો મીટર છે અને એ બાર મિનિટનો સમય છે માર્ક્સ નથી ખાલી બસ આને પાસ કરવાનું છે આના વિશે પણ ચર્ચા આગળ કરીએ છીએ બીજો પ્રશ્ન આવે છે હાઈટનો વજન કાઢી નાખ્યું છે ભાઈઓ અને બહેનો માટે વજનની જરૂર નથી ભાઈઓ માટે છાતી રાખેલી છે એની પણ વાત કરી લઈએ માની લો કે તમે એસ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ છો તો તમારી હાઈટ જોઈએ છે વન સિક્સટી ટુ સેન્ટીમીટર કે ઘણા અને મીટર કહે છે એટલે એકસો બાસઠ મીટર ડૂસાનો કાઢ નાખે હા એટલે ધ્યાન નાખજો એકસો ને બાસઠ સેન્ટીમીટર કેન્ડિડેટ ઓકે એક્સેપ્ટ શેડ્યુલ ટ્રાઈબ એટલે કે એસટી જ્ઞાતિ છે એમના સિવાયની જે જ્ઞાતિઓ છે એ બધા માટે વન સિક્સટી ફાઈવ કેટલી જોઈએ છે વન સિક્સટી ફાઈવ આ મેલ કેન્ડિડેટ એટલે પુરુષો માટે છે મતલબ કે તમે એસટી કેન્ડિડેટ છો તો તમારા હાઈટ એકસો બાસઠ જોઈએ પુરુષ કેટેગરીમાં એસટી સિવાયના છો તો તમારે એકસો પાંસઠ જોઈએ એકસો બાસઠ એસ ટી એસટી સિવાયના એકસો પાંસઠ છાતી વગર ફૂલાયો ઓગણસી અને ફૂલાયા પછી ચોર્યાસી એટલે પાંચ ફૂલવી જોઈએ આગલી પરીક્ષામાં એવું થયું કે ઘણા વિદ્યાર્થી એવા હતા જેને વગર ફૂલાએ નવ્યાશી થતી હતી વગર ફૂલાયે હો ચોર્યાસી ફૂલાઈને માગી છે ને વગર ફૂલાયે નવ્યાશી થતી હતી અને પછી એમને ગાઢી મૂક્યા એ બહાનું આપીને કે તમારે ફૂલતી નથી પાંચ એટલે આ બે ક્રાઈટેરિયા મારા ધ્યાનમાં છે એટલે કહું છું કે તમારી છાતી ગમે એટલી થતી હોય માની લો કે નેવું થાય છે એમને વગર ફૂલાયે પણ પછી ફૂલાઈને પંચાણું કરવાની એટલે આ વસ્તુ ધ્યાન રાખજો આ સમજવાનું આજના વિડીયોમાં માસ્ટર પોઈન્ટ કે તમારી ચેસ્ટ સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ માની લો કે તમારે ઓગણસી થાય છે તો ઓગણસી પછી વધારે નહીં પણ માની લો કે તમારે એમ એમ નેવું થાય છે અને પછી ક્યાંક ફૂલાવો અને તમે કહો ન થાય તો ફેલ કરે છે આ મેં નરી આંખે જોયેલો દાખલો છે એટલે કહું છું એટલે આ ધ્યાન આપજો પછી છે ફિમેલ કેન્ડિડેટ મહિલાઓ માટે એસટી એટલે કે એસટી કેન્ડિડેટ જે લોકો છે એમને હાઈટ જોઈએ છે 150 અને જે એસટી સિવાયના છે એમને જોઈએ છે 155 તમારા મનમાં એક મૂંઝવણ છે કે એક પ્રશ્ન છે કે સાહેબ મારે હાઈટ મપાવી છે કે મારી હાઈટ કેટલી થાય છે તો એના માટે હું તમને બધાને એક સરસ મજાનો ઓપ્શન આપું છું તમારી આજુબાજુના કોઈ પણ સરકારી દવાખાને પૂગી જવાનું અને એમને કહેવાનું કે સરકારી ભરતીમાં હાઈટ પૂછે છે તો મારે મારી એક્ઝેક્ટ હાઈટ માપવી છે એટલે તમને સરકારી સ્થાને સરકારી હોસ્પિટલમાં હાઈટ માપી આપશે કઈ જગ્યાએ સરકારી હોસ્પિટલમાં અને જે ડોક્ટર હોય એમને બે હાથ જોડીને વિનંતી કરજો કે સાહેબ મારા કેરિયરનો પ્રશ્ન છે એટલે આમાં આમ ઓગણીસ વીસનો થાય કેમ કે માની લો કે કદાચ કોઈ એસટી કેન્ડિડેટનો દીકરો દીકરી છે અથવા તો કોઈ પણ કાસ્ટનો દીકરો દીકરી હોય એ ત્યાં જાય અને એમને કહી દે કે તમારે હાઈટ એકસો છાસઠ થાય અને પછી જ્યારે તમે પોલીસ ભરતીમાં માપવા જાઓ અને ખબર પડે કે એકસો ચોસઠ છે અને તમે કદાચ ફેલ થાઓ તો તમારા પૈસા તમારી મહેનત અને તમારા મગજની માનસિકતાની પથારી પર ને એનું લેવલ મેં મારી નજરી નરી આંખે જોયેલું છે એટલે તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું ઘણા શું કે અહીંયા એડમિશન લઈ લે ભણી લે પરીક્ષા આવે પછી કે સાહેબ મારી હાઈટ તો થતી નથી હવે સાહેબને થોડી ખબર પડે માપીને એડમિશન તોડી લીધું હોય ભાઈ કે તારી હાઈટ કેટલી થાય છે એટલે દરેક મિત્રોને એક વિનંતી કરું છું માની લો કે તમને માગી છે એકસો પાસઠ એકસો તમારી થાય છે એકસો સિત્તેર ઉપર કોઈ પ્રશ્ન જ નથી પણ જે લોકો કટ હોય ને એ લોકોને વિનંતી કરું છું કે સરકારી હોસ્પિટલમાં સારી જગ્યાએ તમે હાઈટ મપાવડાઈ લેજો રેડી અને છતાં તમને આ બાબતે કોઈ અસમંજસ હોય તો આપણા ભરતી બોર્ડના અધ્યક્ષ છે એટલા પ્રેમાળ એટલા કૃપાળુ એટલા દયાળુ છે કે તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે એ તૈયાર જ હોય છે ઓકે અને એમને કીધેલું છે કે વિદ્યાર્થીનો કોઈ બી પ્રશ્ન હશે તો અમને પૂછો તમે સીધો જવાબ આપીશું તો આપ ત્યાં પણ પૂછી શકો છો બાકી મેં રસ્તો બતાવ્યો સરકારી હોસ્પિટલમાં તમે મપાઈ શકો છો એટલે તમારો એ હાઈટનો પ્રશ્ન આપણે અહીંયા સોલ્વ થયો માનીએ છીએ આગળ જ વધીએ છીએ હવે દોડ પહેલાં દોડ આવશે દોડ પતે ઓકે એટલે પછી આવશે લેખિત પરીક્ષા દોડ ક્યારે આવશે લેખિત ક્યારે આવશે એની ચર્ચા આપણાં પાછળ કરીએ છીએ પહેલાં એકવાર સમજી લઈએ લેખિત પરીક્ષા એ સેકન્ડ સ્ટેજ છે ટોટલ પાર્ટ એ પ્લસ બી એમ કરીને બસો એમસીક્યુ બસો માર્ક્સ એટલે એક પ્રશ્નનો એક માર્ક્સ અને ત્રણ કલાક એટલે એકસો એસી મિનિટનો સમય છે એટલે ખૂબ સરસ મજાનું આયોજન થશે ત્રણ કલાકમાં તમારે બસ્સો પ્રશ્નો સોલ્વ કરવાના છે આરામથી થઈ જાય પાર્ટ એ એ એસી માર્ક્સનું છે એસી એમસીક્યુ છે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે નેગેટિવ માર્ક પોઈન્ટ પચીસ ઈ ઓપ્શન મને મતલબ કે એક પ્રશ્ન એના ચાર ઓપ્શન ચારમાંથી તમે જવાબ લખો સાચો પડે તો એક ખોટો પડે તો એક પોઈન્ટ પછી અને જો તમે પ્રશ્નોનો જવાબ ન લખો અને ઈ કરી નાખો તો તમારો માર્ક્સ નહીં કપાય એટલે જે પેટર્ન ચાલતી હતી એ પેટર્ન આ જે એસી માર્ક્સ છે એમાં શું છે તો કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત ત્રીસ માર્ક્સનું અને કોમ્પ્રેહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ એ વીસ માર્ક્સનું અહીંયા અસમંજસ છે કે આ કોમ્પ્રેહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે એ શું તો હજી આ ડિટેલમાં જ્યારે આવશે ને ત્યારે એમાં ટોપિક લખીને આવશે એવી આશા છે કે દરેક વિષયના ટોપિક લખીને આપશે એ ટોપિકમાં લખ્યો છે માની લો કે એમાં છંદ અલંકારને સમાસ એવું લખ્યું હોય તો આ કમ્પ્રેહેન્સિવ ઇન ગુજરાતી એટલે ગુજરાતી વ્યાકરણ ગણવું પણ એવું કંઈ ના લખે તો કોમ્પ્રેહેન્સિવનો મતલબ એવો સમજી શકાય કે ઉપર એક પેરેગ્રાફ હોય અને એની નીચે ચાર કે પાંચ પ્રશ્નો હોય હવે આ ચાર કે પાંચ પ્રશ્નમાં અંદરના કન્ટેન્ટના આધારે તમને સમાનાર્થી પણ પૂછી શકે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછી શકે વિરોધાર્થી શબ્દ પૂછી શકે કહેવત પૂછી શકે કે અન્ય વ્યાકરણનો કોઈ ટોપિક પણ પૂછી શકાય એટલે એને કયા સેન્સમાં લઈ જવું એ પેપર સેટર નક્કી કરે એટલે આપણે કદાચ એમને આપશે તે ટોપિક વાઇઝ નહીં આપે તો આપણે એ રિક્વેસ્ટ કરી શકીએ કે કોમ્પ્રેહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજમાં અમારે શું સમજવું જેથી કરીને તૈયારી કરવાની ખબર પડે એટલે એ એક અસમંજસનો વિષય છે પણ એ થઈ જશે માનો કે ગુજરાતી કરવાનું થાય તો એક વીકનો ટાઈમ લાગે એક વીકમાં આખે આખું વ્યાકરણ ટકાટક તૈયાર થઈ જાય અને હારા હારા માર્ક્સ આવે એવી રીતના ઓકે એ પણ આપણે આયોજન આપીએ છીએ એટલે એસી માર્ક્સમાં તમારે ત્રીસ ત્રીસ અને વીસ એમ કરીને એસી થયા હવે જ્યારે તમે આ પાર્ટ એ એની પરીક્ષા આપશો તો અત્યાર સુધી કેવું હતું કે નોર્મલી આપણે આખા પેપરનું મેરિટ ગણાતું અહીંયા પેપર એક જ હશે એના ભાગ બે હશે મેરિટ બંને ભાગનું અલગ અલગ કાઉન્ટ થશે

કેટલા સાચા પડ્યા સાઠ અને વીસ ખોટા પડ્યા તો વીસ ગુણ્યા પોઈન્ટ પચીસ એટલે પચી દુ પચાસ પાંચ માઇનસ થાય તો વાંધો નહીં એ બત્રીસ થી ઓછા નો થવા જોઈએ ઇન શોર્ટ જો તમારું એ સેક્શન એ બત્રીસ થી ઓછું થશે તો તમે ફેલ ગણાશો એટલે આ એક ક્રાઇટેરિયા મગજમાં યાદ રાખવાનું છે એના પછી પાર્ટ બી એકસો વીસ માર્ક એકસો વીસ પ્રશ્ન છે એમાં ક્વોલિફાઈંગ મિનિમમ છે એ ઓપ્શન આપેલો હશે એમાં તમને પાછા ત્રણ વિષય આપ્યા છે એક બંધારણ આપ્યું છે બીજું કરંટ ચાલીસ માર્કસનું અને પચાસ માર્ક્સ ઇતિહાસ ભૂગોળ અને વારસો આપ્યો છે એમાં તે તમારે એકસો વીસના ના ચાલીસ ટકા એટલે એકસો વીસ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો એટલે જીરો જીરો જતા રહ્યા બાર ચોક અડતાલીસ એકસો વીસમાંથી માંથી મિનિમમ અડતાલીસ લાવવાના છે મિનિમમ શબ્દ બોલું છું એટલે વિભાગ એના બત્રીસ અને આના અડતાલીસ આઠ ને બે દસ નું વધી પડી એક ચાર ને ચાર આઠ એટલે સો માંથી મિનિમમ એસી એસી માર્ક્સ લાવવાના છે બસો માંથી મિનિમમ તમારે એસી લાવવાના છે ચાલીસ ટકા આવી રીતે લાવવાના છે હવે ધારો કે એકસો વીસ માંથી તમારે એકસો ને દસ આવ્યા તો માની લો કે એસી માંથી તમારે ત્રીસ આવ્યા તો તમે ના પાસ પછી મેરિટ કદાચ નેવું એ અટક્યું હોય ને તમારે એકસો દસ ને એકસો ત્રીસ એમ કરીને એકસો ચાલીસ થતા હોય તો તમારો વારો નહીં આવે એટલે ફરી એકવાર રિપીટ કરું છું હાવ શુદ્ધ દેશી ભાષામાં કે વિભાગ એ માં તમારે ફરજિયાત બત્રીસ લાવવાના છે વિભાગ બી માં તમારે ફરજિયાત અડતાલીસ લાવવાના છે અને ટોટલ બસો માંથી તમારે ફરજિયાત એસી લાવવાના છે મિનિમમ આ પાસ થવાનો પહેલો ક્રાઇટેરિયા હવે માનો કે આવા ગુજરાતના દોઢ લાખ છોકરા છે કે જેને બત્રીસ ઉપર છે અડતાલીસ ઉપર છે એસી ઉપર છે તો પછી એનું મેરિટ બને ખ્યાલ પડે એટલે આ મિનિમમ ક્રાઇટેરિયા થયો જે તમને બધાને ગુજરાતીમાં ખબર પડતી હશે એનો મતલબ એવું થયું કે અત્યાર સુધી કદાચ આપણે કોઈ વિષય કરીએ ન કરીએ તો હાલી જતું હતું હવે એવું નહીં થાય હવે આપણે બધા વિષય વ્યવસ્થિત તૈયાર કરવા પડશે જેથી કરીને આપણું મેરિટ જળવાઈ રહે ચલો પાસ થવાની રણનીતિ તરફ નજર કરીએ આ બેઝિક ક્રાઇટેરિયા તો કે બાર પાસ ઉપર પરીક્ષા છે પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે પરીક્ષાની પેટર્ન શું છે હવે પ્રશ્ન એ છે કે પાસ કઈ રીતે થવાય મારે સાદા કપડામાંથી ખાખીમાં જવું છે એના માટે રોડ મેપ શું પણ કેમ તમે આ વિડીયો જોવો છો ઓકે કેમ તમે રાહ જોઈને બેસો છો કે આઠ વાગે હમણાં સામંતભાઈ લાઈવ આવશે કેમકે એક વસ્તુ ગુજરાતમાં સાબિત થયેલી છે કે ખાંખી એટલે સમ્રાટ સામત ગઢવી કેમકે એ મારા હૃદયનો વિષય છે અને મેં મારી જિંદગી ખપાવી છે આમાં ઓકે જ્યારથી સમજણો છે ને ત્યારથી દિવસ રાત મહેનત કરી છે અને આ હાથમી ભરતી છે જે લોકોને વાંચતા નથી આવડતું ને એવા લોકો એ પાસ થયેલા છે અને એના માટે હું પોતે પહેલાં મહેનત કરીને પાસ થયેલો છું મે મારી જાતને સાબિત કરી છે ને પછી દુનિયાને કહું છું કે હવે આમ મહેનત કરો પાસ થવા છે અને એના દાખલા તમને પોલીસ સ્ટેશન સ્ટેશનને પોલીસ સ્ટેશનમાં મળશે તમે જે પોલીસ સ્ટેશનમાં જશો ને કદાચ પૂછશે નવી ભરતીમાં કે ભાઈ સામંત ગઢવી ઓળખો છો એટલે કહેશે કે હા ચાલ પડે પ્રત્યક્ષ કે પરોક્ષ કે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયો હોય છે અને આ વખતે એ વસ્તુ કરવાની છે ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ માં વન સાઈડ હાલો છું અને વન સાઈડ હાલવાનું છે 12000 ની ભરતી થાય ને તો 6000 પ્લસ 50% ઉપર વિદ્યાર્થીઓ એન્જલ એકેડમીમાંથી પાસ કરાવડાવવાના છે અને એનો છાપું બહાર પાડવાનું છે કે આ વિદ્યાર્થી અમારી પાસે ભણો મહેનત કરીને પાસ થયો અને અત્યારે નોકરી કરે છે અને એમાં તમારો બધાનો સાથ સહકાર અને મહેનત જોશે આ મહેનત સખત અને સતત કરું છું એનું પરિણામ લાવવાનું છે અને હું કરું છું એવું જ નહીં મારી હાથે તમે કરવાની છે અને એ હું કરાવી જાણું છું કેમકે એ વર્ષો સુધી મેં કરી છે અને મને ખબર છે કે કેવી રીતના મહેનત કરાય ને કેવી રીતના પાસ થવાય એટલે આ રોડમેપ તમારી સમક્ષ મૂકું છું શું કરવાનું છે તો કે તમારી પાસે બે ઓપ્શન છે દોડ અને લેખિત માની લો કે સાદા કપડામાંથી ખાખીમાં જવું છે તો તમારી પાસે બે રસ્તા છે એક દોડ છે એક લેખિત છે બહુ સિમ્પલ વસ્તુ છે હવે માની લો કે ઘણા વિદ્યાર્થી અત્યારે જે વિડીયો જોવે છે એને ખબર છે કે દોડ તો મારા સાહેબ આરામથી થઈ જાય વીસની અંદર પૂરું કરી દઉં કે ઓગણીમાં પતાવી દઉં અઢારમાં પતાવી દઉં તો મતલબ કે તમારું એક સ્ટેપ ક્લિયર થઈ ગયું તો હવે આવ્યું લેખિત તો કે લેખિતમાં સાહેબ ઓલી વખતે ખાલી બે માર્ક્સ માટે રહી ગયો કે ઓલી માટે અડધા માર્ક્સ માટે રહી ગયો કે ચાર માર્ક્સ માટે રહી ગયો કે પાંચ માર્ક્સ માટે રહી ગયો એનો મતલબ કે નજીક તો પૂગી ગયા ને અડુ થઈ ગયા છો તો કે ખાલી હાથ પકડવાનો બાકી છે તો આ બે ઓપ્શન છે તમારી પાસે એક દોડ છે અને એક લેખિત છે બંનેની એક એક કરીને ચર્ચા કરીએ કે દોડ માટે શું કરી શકાય પરીક્ષાના રોડમેપને સમજીએ શરૂઆત દોડથી કરીએ દોડ પછી લેખિત ઉપર જઈએ દોડ દોડ તમને ખબર છે કે એ પાંચ કિલોમીટર દોડવાનું છે પચીસ મિનિટ સુધીમાં ગમે ત્યારે પૂરું કરવાનું છે એ સોળસો મીટર દોડવાનું છે સાડા નવ મિનિટમાં પૂરું કરવાનું છે એક આર્મીઓને ચોવીસો મીટર પૂરું કરવાનું છે બાર મિનિટનો સમય આપેલો છે આ ક્રાઇટેરિયામાં ઓકે અત્યારે તમારી પાસે શું ઓપ્શન હોય શકે દોડના માર્ગ નથી એ બાબતમાં શું સમજાવે છે તો ઘણા વિદ્યાર્થીઓ અત્યારે મોજમાં આવી ગયા છે મોજ એ બાબતની છે કે હવે તો માર્ક્સ નથી માર્ક્સ નથી એ વસ્તુ સો ટકા વ્યાજબી છે બહુ એટલે બહુ સારો નિર્ણય છે અને આ નિર્ણયને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ કેમકે કદાચ એવું થાય કે દોડમાં વધારે માર્ક્સ લાવવા માટે સમય ઓછો કરવા માટે વિદ્યાર્થીના મહેનત એફર્ટ્સ ખૂબ વધી જાય અને ક્યાંક ઈશ્વર ન કરે એવી કંઈક ઘટના ઘટે કે જેના લીધે વ્યક્તિ પોતે એ પોતાનું જીવન ગુમાઈ શકે અથવા તો એનો પરિવાર એ વ્યક્તિ ગુમાઈ શકે એટલે જે પણ વ્યક્તિઓ નિર્ણય લીધો છે એ વ્યક્તિઓને લાખ લાખ વંદન છે કે વિદ્યાર્થીઓને એ લાગણી અને વેદના સમજી છે કે ભાઈ સ્પર્ધા થોડી ઓછી કરીએ જેથી કરીને એફર્ટ્સ ઓછા થાય એટલે જોખમ ઘટી જાય એટલે કદાચ કોઈ મિત્રોનો જીવ પડતો હશે કે અઢારમાં પત્તું હશે અમારે પૂરેપૂરા માર્ક્સ મળવાના હતા તમારા માર્ક્સ કરતાં તમારી જિંદગી વધારે મહત્વની છે આ વસ્તુ મગજમાં પહેલાં સેટ કરી લો બીજું કે કદાચ તમને એવું હોય કે માર્ક્સ નથી એટલે હવે અમને તકલીફ પડશે એવું બિલકુલ નથી એની આંકડા કે સાબિતી તમને આપું છું કે કદાચ કોઈ એવું સમજતું હોય કે હવે માર્ક્સ નથી એટલે બધા પાસ થશે એ વસ્તુ તદ્દન ખોટી છે કેમ તો એની સાબિતી આપું દોડ આપેલ સમયમાં કેટલા લોકો પૂરું કરી શકે છે તો આ ઓફિશિયલી પરીક્ષા ગઈ હતી એની તારીખ છે સાત નવેમ્બર બે તો એકવીસ ઓકે સાત નવેમ્બર બે હજાર એકવીસમાં એવું કીધું છે કે ટોટલ એપ્લિકેશન ફોર્મ ભરાણા છે નવ લાખ હજાર પાંચસો છપ્પન એટલે એવરેજ તમે સમજો ને કે દસ લાખની અંદર ફોર્મ ભરાણા એમાંથી કન્ફર્મ થયા સાત લાખ હજાર ચારસો ફોર્મ ભરાયા એમાંથી કન્ફર્મ થયા સાત લાખ હજાર એમાંથી મેલ એટલે એટલે પુરુષ હતા અને કે બે લાખ છ હજાર પાંચ લાખ જેટલા પુરુષ અને બે લાખ જેટલી મહિલાઓ એમને ફોર્મ ભરેલું ઓકે અરજી કરવામાં છેલ્લા ત્રણ દિવસ બાકી છે જે લોકોને અરજી કન્ફર્મ કરવાની બાકી છે તે સમયસર કરી લે આવું સાહેબશ્રીએ ટ્વીટ કરીને જણાવેલું પછી આગળ સમય ગયો એટલે આવ્યું કે લોકરક્ષક શારીરિક કસોટીમાં પંચ્યાસી જેટલા પંચ્યાસી હજાર જેટલા મહિલા તથા બે લાખ વીસ હજાર જેટલા પુરુષ ઉમેદવારો પાસ થયેલ છે આમ ત્રણ લાખ પાંચ હજાર જેટલા ઉમેદવારો સફળ થયા છે અને ત્રણ લાખ ત્રાણું હજાર જેટલા ઉમેદવારો શારીરિક કસોટીમાં અસફળ થયા છે ગુજરાતનો જે વિદ્યાર્થી આ વિડિયો જોવે છે એ ખાલી મને આટલું કે ત્રણ લાખ પાંચ હજાર જેટલા ઉમેદવારો સફળ થયા અને ત્રણ લાખ ત્રાણું હજાર જેટલા ઉમેદવાર શારીરિક કસોટીમાં અસફળ થયા એનો મતલબ શું

એટલે આ પહેલો પ્રશ્ન રહ્યો કે કદાચ કોઈના મનમાં એવું હોય કે હવે તો હું આરામથી દોડી જઈશ જો તમે નિશ્ચિંત રહો એ વસ્તુ ખૂબ જરૂરી છે પણ હાઉ બેફિકરા એ વસ્તુ તદ્દન ખોટી છે તો એની પણ સ્પષ્ટતા કરું કે તો હવે અમારે કરવું શું આમાં તો કે માની લો કે તમારે દોડવું કે નહીં હા કે ના હા તો એનું શું કારણ ના તો એનું શું કારણ તો જે પણ બાળા ભાઈઓ બહેનો એક્સ આર્મી મેન નોકરીની તૈયારી કરે છે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની અને એમાંથી જે લોકો ભાઈઓ કિલોમીટર મિનિટની અંદર અત્યારે હાલ દોડી જાય છે કે સાહેબ મને અત્યારે દોડાવો તમ તમારે પાંચ કિલોમીટર હું દોડી જાઉં ઓકે બાવીસ ની અંદર પૂરતા પતાઈ દઉં તો એવા મિત્રોને રોજ દોડવાની જરૂર નથી તમે પરીક્ષામાં જશો તો વધીને વધીને કદાચ તમારી ત્રણ મિનિટ વધે તો તમે પચીસ ની અંદર પૂરું કરી દેશો એટલે જે વિદ્યાર્થી મિત્રો પુરુષ બાવીસ મિનિટની અંદર અત્યારે પોતાનું પાંચ કિલોમીટર પૂરું કરે છે એની પ્રેક્ટિસ એ યોગ્ય છે એને બહુ મહેનત કરવાની દોડમાં જરૂર નથી તમે અઠવાડિયે એક વખત પાંચ કિલોમીટર દોડશો બાવીસ ની અંદર પૂરું કરી દેશો જે છે એને જાળવી રાખો ખોટી વધારે મહેનત કરવાની જરૂર નથી ત્રણ મિનિટનો ગેપ એટલે લઉં છું કે કદાચ તમે ગ્રાઉન્ડમાં દોડતા હો ત્યારે એકલા હો બની શકે જયારે પોલીસની પરીક્ષા આપવા જાવ ત્યારે બસો મિત્રો ત્રણસો મિત્રો ભેગા દોડતા હો તો તમારા અહીંના ટાઈમ કરતા ત્યાંનો ટાઈમ બે ત્રણ મિનિટ વધી શકે તો અહીંયા પૂરું થતું હશે તો અહીંયા પચીસમાં થઈ જ જશે આ એક એક્સ્ટ્રીમ લેવલે મોડું થાય તો અહીંયા બાવી માં પતું હોય તો ત્યાં માહોલના આધારે બાવીની અંદર પૂરું થઈ જ જાય જે બહેનોને સાડા નવ છે એટલે માની લો કે આઠ ની આસપાસ કે આઠ ત્રીસ સુધીમાં પૂરું થાય છે બહેનોને એટલો ટ્રાફિક બહુ નહીં નડે કેમકે દોડવા વાળાની સંખ્યા ઓછી હશે એમની રિધમ પણ ઓછી હોય એટલે બહેનોને સાડા આઠ મિનિટ સુધીમાં પૂરું થતું હોય ઓકે તો તમારે બહુ વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી તમે ત્યાં સાડા નવ સુધીમાં પૂરું કરી શકશો અને એક્સ આર્મી મેન ઓકે જે લોકોને બારમાં પૂરું કરવાનું છે એને દસ કે અગિયારની આસપાસ થઈ જતું હોય ઓકે ખાસ કરીને દસ મિનિટની અંદર થતું હોય એ મિત્રોને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એટલે તમારે દોડવું કે નહીં હા કે ના ઓકે તો જે મિત્રોને બાવીસ પુરુષને પાંચ કિલોમીટર બાવીસની અંદર બહેનોને સાડા આઠ ની અંદર અને એક્સ આર્મીમેનને દસ ની અંદર પતી જતું હોય કે સાડા દસ સુધીમાં પતી જતું હોય એ મિત્રો અઠવાડિયે એકવાર દોડશે તો એ ચાલશે રોજ દોડવાની જરૂર નથી પણ માનો કે આના કરતાં વધારે સમય થતો હોય તો તમારે દોડવું પડશે અથવા તો તમારે પચીસ ની અંદર પૂરું નથી થતું તમારે દોડવું પડશે બહેનોને સાડા નવ ની અંદર પૂરું નથી થતું તમારે દોડવું પડશે એક્સ આર્મીમેનને બાર ની અંદર પૂરું નથી થતું તમારે ફરજિયાત દોડવું પડશે એટલે તમને જે લાગુ પડતું હોય બેમાંથી તમે નક્કી કરી લેજો આગળ વધીએ દોડાતું ના હોય તો એમના માટે શું વ્યવસ્થા છે માની લો કે કોઈ એવું છે કે સાહેબ મારાથી તો નથી દોડાતું ઓકે તો તમને અત્યારે અહીંયા બેઠા બેઠા મસ્ત આયોજન આપું છું ઓકે શું આયોજન છે તો કે પહેલું કામ દોડવાનું શરૂ કરો ઓકે જીવનમાં જ્યારે તમે કોઈ કામ હાથમાં લ્યો અને એને શરૂ કરો તો એ ઈશ્વરની કૃપાથી પૂરું થાય 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 એટલે ખાલી બેહી રહેવાથી કશું ના થાય તમારે પ્રયત્ન ચાલુ કરવા પડે એ પ્રયત્ન કાલથી જ સ્ટાર્ટ કરો સવારમાં વહેલા ઉઠો એ અને એવું કોઈ નિયમ નથી ચાર વાગે ઉઠીને જ દોડાય હો તમને સાત વાગે ઉઠવાની મરજી થતી હોય તો હાથ વાગે ઉઠો પણ દોડો તમને એમ કે મને હાંજે દોડવું છે તો હાંજે દોડો તમને એવું થાક મારે બપોરે દોડવું છે બપોરે ચોવીસ કલાકમાં જ્યારે મજા આવે ને ત્યારે દોડાય બસ મજા આવવી જોઈએ પડે એટલે પહેલાં એક તો શરૂ કરો હવે શરૂ કરો એટલે એવું બને હું મારા વ્યક્તિગત જીવનની વાત કરું છું કે મારે જ્યારે બે હજાર બારમાં દોડવાનું હતું ત્યારે હું ચારસો મીટરનો અડધો રાઉન્ડ માંડ દોડી શક્યો હતો નવા બૂટ લાવ્યો ઓકે નવા પેલા કપડાં લઈ આવ્યો અને સવારે ચાર વાગ્યામાં ઉઠીને તૈયાર થઈ ગયો કે આલો દોડવું છે અડધો રાઉન્ડ માઈન પાછો યોગ્ય હતો આ રોજ કોણ આવી પરિસ્થિતિમાં હેરાન થાય પણ જ્યારે મારે જાન્યુઆરી બે સત્યાવીસ જાન્યુઆરીમાં બે હજારને બારના રોજ દોડવાનું આવ્યું ઓકે ત્યારે મેં ત્રેવીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર પૂરું કર્યું હતું કેમ કે મને જન્મ જાત ઓકે આ માઇન્ડ છે ને એક ખોપડી મળી છે કે હું મેન્ટલી નક્કી કરલો કે મારે કરવું છે એટલે હું કરું જ છું અને મારાથી થઈ જાય છે જરૂરી નથી કે તમે મારી જેમ સેમ કોપી હો એટલે મારા વાદે નહીં ચડવાનો બાકી એટલું નક્કી છે કે મેં નક્કી કર્યું તો મારે દોડવું છે તો હું દોડી ગયો તો તમે નક્કી કરો દોડવું છે તો દોડી જવાય ખ્યાલ પડે છે એટલે અઘરું પડશે આ મારો વ્યક્તિગત અનુભવ કહું છું તો તમારે પણ એવું ક્યાં જરૂર છે કે પહેલા દિવસે પાંચ કિલોમીટર દોડી જવું ખાલી હાલો એક રાઉન્ડ મારો બે રાઉન્ડ મારો થોડું થોડું દોડવું હોય થોડું થોડું દોડો ખાલી તમે મેન્ટલી પ્રિપેર થાવ કે મારે દોડ પૂરી કરવાની છે અને આ એક દિવસમાં નહીં થાય કે એક જ દિવસમાં ગેમ દોડી આવ્યો એવું નહીં થાય તો તો શું કરવું ઓકે તો એના માટે સો દિવસનું આયોજન કરો પહેલાં નક્કી કરો મારે દોડવું છે ચાલુ કરો ચાલુ કરો એટલે કેવું સો દિવસનું આયોજન કે હું સો દિવસ કન્ટિન્યુ દોડને આપીશ કેટલા સો દિવસ કન્ટિન્યુ એમ હવે સો દિવસ સળંગ આપવા તો કેવી રીતના આપવા તો એને સાત સાત દિવસનું વિભાજન કરો સો દિવસને સાત સાત દિવસનું વિભાજન કરો સોમથી શનિ રવિવારની રજા એવી રીતના સાત દિવસનું પ્લાનિંગ કરો સોમવારે દોડો મંગળવારે દોડો બુધવારે દોડો ગુરુવારે શુક્રવારે શનિવારે રવિવારે રજા ફરી સોમથી શુક્ર અને તમે જુઓ કે પહેલાં દિવસે તમે શું કર્યું બીજા દિવસે શું કર્યું ત્રીજા દિવસે શું કર્યું ચોથા દિવસે શું કર્યું પાંચમા દિવસે શું કર્યું છઠ્ઠા દિવસે શું કર્યું સાતમા દિવસે આરામ ફરી પાછું એક વીક કરો એવું સો ટકા બનશે કે તમે પહેલા દિવસે અડધો રાઉન્ડ મારી શકો અથવા તો પહેલા દિવસે તમે ચાર પાંચ રાઉન્ડ મારી લો તો બીજા દિવસે તમે એક હાલી ન હગો એટલે શાંતિથી કરવાનું કાંઈ ઉતાવળ નથી સાત દિવસમાં તમે જુઓ કે પહેલા દિવસે તમે કેટલા મિનિટ સમય જુઓ પહેલાં તો પચીસ મિનિટ મેદાને ટકવાનું છે પચીસ મિનિટ મેદાનમાં ટકવાનું છે પછી જોવાનું છે કે પચીસ મિનિટમાં કેટલું અંતર કપાય છે પાંચથી વધારે કે પાંચથી ઓછું જો પાંચથી ઓછું થતું હોય તો હવે એને કઈ રીતના વધારી શકાય ખ્યાલ પડે છે એટલે હાવ નિરાતે પેલા તો સો દિવસ એના સાત સાત દિવસ એટલે વીક પ્રમાણે આયોજન કરો અને એ વીકમાં પોતાનું ઇમ્પ્રુવમેન્ટ જુઓ કે પહેલા વીકમાં તમે શું આપ્યું બીજા વીકમાં શું આપ્યું ત્રીજા વીકમાં શું આપ્યું ચોથા વીકમાં શું આપ્યું આવી રીતના સો દિવસ આપશો ને તમે હાલી નહીં શકતા હોય ને પાંચ કિલોમીટર તો બાવીસની અંદર દોડતા હશો જો ના થતું હોય તો હવે અમારા પર છોડી દો માની લો કે તમને એવું થાય કે ભાઈ આવું મારાથી એકલાથી તો કેમ થાય તો તમે તમારા ગ્રુપમાં કરી શકો કોઈ એક વ્યક્તિ સારું દોડતો હોય એને ભેગા રાખીને તમે પાંચ દસ મીટર કરી શકો પણ ન થતું હોય તો છેલ્લે અમારા ઉપર નાખી દો તો અમારી પાસે એવું શું છે અમારી પાસે બધું છે જે આપણે જોઈએ છે જેમ કે દોડવા માટે સૌથી પહેલા શું જોઈએ તો કે મેદાન તો એક એક્ઝેક્ટ ચારસો મીટરનું મેદાન જ્યાં આપણે શાંતિથી જ્યારે ઈચ્છીએ ત્યારે દોડી શકીએ તો એ મેદાન અમારી પાસે છે દોડાવવા માટે કોચ ગુજરાતનો એવો વ્યક્તિ કે જેની લગભગ પોતાની જિંદગીનું હાઇએસ્ટ ટાઈમિંગ આપ્યું હોય પોલીસની ભરતીમાં ઓકે પંદર મિનિટ ને ચાલીસ સેકન્ડમાં જેને પાંચ કિલોમીટર પૂરા કર્યા હોય એવા કોચ એ તમારા મેન્ટર હશે એ તમારી સાથે રહેશે તમારી સાથે દોડશે તે તમારું એક એક રાઉન્ડ કાઉન્ટ કરાવશે તમારી એક એક નાની નાની ભૂલ તમને જોડે રહીને બતાવશે અને એક એક ભૂલને સુધારી સુધારીને તમારો ટાઈમ કેવી રીતના ઇમ્પ્રુવ કરી શકાય તમારો ટાઈમ જે વધારે આવે છે એને કેવી રીતના ઘટાડી શકાય તમારી દોડવાની સ્પીડ જે નથી વધતી એને કઈ રીતના વધારી શકાય ઓકે એના માટે જેટલું નોલેજ જોઈએ એ તમામ નોલેજ ધરાવતા કોચ અમારી પાસે છે મેદાન છે કોચ છે ઓકે તમારું વજન વધારે છે તો એને ઉતારવા માટે અમારી પાસે ડાયટ છે ત્યારબાદ સો દિવસનું આયોજન અમારી પાસે છે કે તમે આવ્યા ત્યારથી લઈને સો દિવસમાં અમારે તમને કઈ રીતના લઈ જવાના છે એમાં સાત દિવસનું એનાલિસિસ તમારી સમક્ષ હશે કે સાત દિવસમાં તમે શું ઇમ્પ્રુવમેન્ટ લાયા તમે આવ્યા શરૂ કર્યું સાત દિવસમાં તમે ક્યાં પહોંચ્યા પહેલા દિવસે ક્યાં હતા સાતમાં દિવસે ક્યાં છો ફરી પાછા તમે પહેલા દિવસે ક્યાં હતા ચૌદમાં દિવસે ક્યાં પહોંચ્યા પહેલા દિવસે ક્યાં હતા એકવીસમાં દિવસે ક્યાં પહોંચ્યા પહેલા દિવસે ક્યાં હતા અઠ્યાવીસમાં દિવસે ક્યાં પહોંચ્યા આવું એક દિવસનું પ્લાનિંગ ઓકે એ નંબર સાથે તમારી પાસે હશે અને છેલ્લે જ્યારે પરીક્ષા આવશે ત્યારે એક એક રાઉન્ડ નો સમય તમારી પાસે હશે કે પહેલો રાઉન્ડ કેટલી સેકન્ડમાં પૂરો કરો છો બીજો કેટલીમાં પૂરો કરો છો ક્યાં સેકન્ડ વધે છે ક્યાં ઘટે છે હજી ક્યાં ઘટાડી શકાય ઓકે એનું સેકન્ડ સાથેનું પ્લાનિંગ તમને આપીશું પણ એના માટે તમારે સો દિવસ કન્ટિન્યુ દેવા પડે સો દિવસ પહેલા તમને બાવીસ મિનિટ સુધીમાં પૂરું કરી શકશો ઓકે ત્યાં સુધીની મહેનત અમે કરશું જો તમે સાથ સહકાર આપશો તો એમાં જરૂર પડશે તો તમને ઠોકવાનું થશે ઠોકીશું ઓકે હવારમાં ઉઠાડવા પડશે તો ઉઠાડશું એક ટાઈમ દોડવા પડે તો એક ટાઈમ દોડાયશું બે ટાઈમ દોડવા પડે તો બે ટાઈમ અને ત્રણ ટાઈમની જરૂર પડશે ત્રણ ટાઈમ તમને જોડે રહીને દોડાઈશું ખ્યાલ પડે જેવી તમારી જરૂરિયાત પણ ફરી એકવાર ચોખવટ કરું છું સો દિવસ મિનિમમ આપવા આપણે દોડવાની પ્રોસેસ એક જ દિવસમાં નહીં થાય સો દિવસ આપશો એટલે સો દિવસે તમને પરિણામ મળશે આ અમે કરી શકીએ છીએ આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઉપર આપ સંપર્ક કરી શકો છો થતું હોય તો તમે જાતે ટાઈમ મારો ન થતું હોય તો અમારા ઉપર નાખો સમય ના બગાડશો પાસ થવા કરતાં નાપાસ થવા વાળાની સંખ્યા વધારે છે

હવે આગળ વધીએ છીએ લેખિત પરીક્ષા તરફ કે સાહેબ દોડવાનું તો થઈ ગયું આપણે અથવા તો તમે કીધું એ પ્રમાણે માની લો કે સો દિવસ તમારી સાથે પ્લાનિંગ કરી અને આપણે દોડી લીધું લેખિતનું શું છે તો લેખિતનું આયોજન કરું છું પરીક્ષાના રોડમેપમાં લેખિતમાં બે વિભાગ છે તમારી પાસે બસો પ્રશ્ન છે ત્રણ કલાકનો સમય છે તો હવે આને કેવી રીતના પ્લાન કરી શકાય તો કે માની લો કે એના માટે આપણે આવું કંઈક નક્કી કરીએ કે હવે આપણી રણનીતિ શું હોઈ શકે તો કે વિષયની યાદી પહેલાં તો બે વિભાગ આપેલા છે વિભાગ એક અને વિભાગ બે એટલે એ અને બી વિભાગ એસી માર્કસ નો છે એમાં ગણિત રીઝનિંગ અને ત્રીજું ગુજરાતી આપણને આપ્યું છે ગણિત રીઝનિંગ અને ગુજરાતી આ ત્રણે ભેગા આપણું ત્રીસ માર્કસનું છે છે અને ગુજરાતી આપણું વીસ માર્કસનું છે સામે તમને આપ્યું છે બંધારણ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ ઇતિહાસ ભૂગોળ વારસો એમાંથી આપણું બંધારણ ત્રીસ માર્ક્સનું છે આપણું વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ એ ત્રણે ભેગા થઈને ચાલીસ માર્ક્સના છે ઇતિહાસ ભૂગોળ વારસો આ ત્રણે ભેગા થઈને પચાસ માર્ક્સના છે એટલે પચાસ ને ચાલીસ નેવું અને ત્રીસ એકસો વીસ એટલે એસી આ એકસો વીસ એમ કરીને ટોટલ આપણા બસો બસો માર્ક્સ બસો પ્રશ્ન કયો પ્રશ્ન કયા વિષયનો હશે એ તમને અત્યારથી ખબર છે હવે માની લો કે ટોટલ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ વિષય છે બસો માર્ક્સ છે એનો એક સીધો મતલબ એવો થાય કે એક વિષય મિનિમમ વીસ માર્ક્સનો થાય એટલે દસ ગુણ્યા વીસ બસો આધીન મિનિમમ પણ એમાંથી આપણે ગણિત ત્રીસ માર્ક્સનું છે રીઝનિંગ ત્રીસ માર્ક્સનું છે ગુજરાતી વીસ માર્ક્સનું છે એટલે આમાં દસ દસ વધ્યા તો અહીંયા જો ઇતિહાસ ભૂગોળ વારસો તેને ભેગા થઈ અને પચાસ પ્રશ્નો છે એટલે સત્તર તરી એકાવન એટલે બની શકે કે આ સત્તર સત્તર માર્ક્સના બને તો તેની તે જ્ઞાથી વધ્યા કરંટ સામાન્ય જ્ઞાન અને આ વિજ્ઞાન તેને ભેગા થઈને ચાલીસ એટલે તેર તરી ઓગણ એટલે એવું બને કે આ તેર તેર માર્ક્સના થયા એટલે આમના સાત સાત પ્રશ્ન આમાં નાખી દીધા રેડી એટલે હવે તમારી સામે એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે તમારે ટોટલ દસ વિષય પૂરા કરવાના છે એમાંથી આ સ્વતંત્ર વિષય છે જો ગણિત રીઝનિંગ ગુજરાતી પછી બંધારણ વિજ્ઞાન પછી આ કરંટ અફેર્સ ઇતિહાસ ભૂગોળ વારસો અને આજે સામાન્ય જ્ઞાન વાળી પાર્ટી છે ને ઓકે એ વિસ્તૃત છે સામાન્ય જ્ઞાનમાં તમે રમત જગત મૂકી શકો એમાં તમે કમ્પ્યુટર મૂકી શકો એમાં તમે અગત્યના દિવસો મૂકી શકો એમાં તમે નોંધપાત્ર એવોર્ડ મૂકી શકો એમાં તમે અગત્યના વ્યક્તિ વિશેષ મૂકી શકો એમાં તમે વિશ્વ મૂકી શકો એમાં તમે અર્થશાસ્ત્ર મૂકી શકો એ વિષય આખો વિસ્તૃત છે તેમાં ગમે તે આવે એટલે ઇન શોર્ટ બધું કરવું પડશે અને આ બધુંમાં તમે જો બંધારણ જુઓ ઇતિહાસ ભૂગોળ વારસો એટલે તમે સામાજિક વિજ્ઞાન ધોરણ છ સાત આઠ નવ દસ જીસીઆરટી એનસીઆરટી એટલે બધું આવી ગયું હવે ખાલી જીસીઆરટીમાં તમે બંધારણ ભેગું કરો ને અને સામે કોઈ એક સંસ્થા કે માની લો એન્જલ નું બંધારણનું પુસ્તક છે એન્જલ એકેડેમી એનું બંધારણનું આપણું પુસ્તક છે આ આપણું એન્જલ એકેડેમીનું નું બંધારણ એટલે તમે છ સાત આઠ નવ દસ એનસીઆરટીનું નું એક એક લીટી બંધારણ લઈ લો જીસીઆરટી એનસીઆરટી બધું એક વ્યવસ્થિત લખાણ તૈયાર કરો તો એ આનું પચાસ ટકા થશે કેમ કે આ પુસ્તક જ્યારે બનાવ્યું હોય ને ત્યારે જીસીઆરટી એનસીઆરટી તો ધ્યાનમાં લીધા જ હોય પણ આના સાથે સાથે હજી પ્રશ્ન કેવા પ્રકારના પૂછ્યા છે એ કન્ટેન્ટ પણ આપણે લીધું હોય એટલે તમે જીસીઆરટી એનસીઆરટી કરો જ એમાં ના નહીં પણ સાથે એક પુસ્તક પણ જોડે કરો અને બંનેને સાથે સાથે સરખાવતા જાઓ કે જીસીઆરટીમાં બંધારણમાં રાષ્ટ્રપતિ આટલું આપ્યું છે તો મારે આ પુસ્તકમાં રાષ્ટ્રપતિ કેટલું છે હું તમને ચેલેન્જ સાથે કહું છું કે જીસીઆરટી એનસીઆરટી નું રાષ્ટ્રપતિ બધું ભેગું કરશો છ સાત આઠ નવ દસ નું એના કરતા ડબલ હશે રાષ્ટ્રપતિ ખ્યાલ પડે છે એટલે જીસીઆરટી એનસીઆરટી તો શ્યોર જ તે પણ સાથે સાથે પેલા પુસ્તક કેમ કેમકે આ પુસ્તક છે ને એ એક આખી સાંકળ છે કે માની લો કે તમે ભારતનું બંધારણ આપણા પુસ્તકમાંથી કરો છો તો આપણા પુસ્તકમાં સૌથી પહેલા પ્રસ્તાવનાથી ચાલુ થાય કે આપણું બંધારણ કેવી રીતના બન્યું એની આખી પ્રસ્તાવના આવે પછી આપણા બંધારણમાં રાષ્ટ્રીય શું છે બંધારણના ત્રણ સ્તંભ ધારાસભા કારોબારી ન્યાયતંત્ર ધારાસભાના ભાગ પડે પાછો કેન્દ્ર અને રાજ્ય કેન્દ્રમાં પાછા ભાગ પડે લોકસભા રાજ્યસભા રાજ્યમાં ભાગ પડે વિધાનસભા વિધાન પરિષદ કારોબારીમાં ભાગ પડે રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી ન્યાયતંત્રમાં ભાગ પડે સર્વોચ્ચ અદાલત વડી અદાલત તો આ આખું ક્રમબદ્ધ જશે એટલે જ્યારે તમે આખે આખું બંધારણ આપણું પૂરું કરી લ્યો અને પછી તમે જીસીઆરટી વાંચો ને તો એક શબ્દ એવો નહીં આવે કે તમને એવું થાય કે ઓહો આ તો નવું આવ્યું ખબર પડે છે આવું સેમ ટુ સેમ બધા વિષયમાં થશે માની લો કે તમે ગુજરાતનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ આપણા પુસ્તકમાંથી કરી લીધો આપણા પુસ્તકમાંથી તમે ગુજરાતનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ કરી લીધો અને પછી તમે જીસીઆરટી એનસીઆરટી લઈને બેઠા એમાં જે ઇતિહાસ આવશે અને તમે બુકમાં જે વાંચેલો હશે ઓકે એ તમને મોજ કરાવશે એટલે બુક વાંચવાની પણ પહેલાં એકવાર પુસ્તક પૂરું કરી અને પછી એટલે શું થાય કે એ બુક તમે રિવિઝન કરતા હોય ને એવું લાગશે જ્યારે પેલું બુકમાં કેવું થશે ટુકડે ટુકડે આવશે તમે એક ભેગું કરી લેશો અને બીજું કરવા જશો તો એક છટકી ગયું છે પછી ત્રીજામાં જશો તો બે છટકી ગયા છે એટલે પહેલાં બુક કરો અને પછી બુક પતી જાય એટલે એના રિવિઝન સ્વરૂપે અથવા તો બુકના કરેક્શન સ્વરૂપે તમે પાઠ્યપુસ્તક લઈને બેસો અને એમાં જે પાઠ્યપુસ્તકમાં સાચું આપ્યું હોય એ સાચું માની લેવાનું રેડી એટલે આ એક મેથડ તમે કરી શકો એટલે આટલા વિષય આપણે કરવાના છે હવે આમાં કેવી રીતે કરી શકાય આનું શું માઇન્ડ મેપ હોઈ શકે અથવા તો આનું શું રોડ મેપ હોઈ શકે જેમ દોડમાં આપણે કીધું કે ભાઈ સો દિવસનું આયોજન કરો સાત દિવસમાં ડિવાઈડ કરો અને શરૂ કરો તો હવે આ પરીક્ષામાં કેવી રીતના કરી શકાય તો આના આયોજનમાં બે પાસા મહત્વના છે એક છે સમય અને બીજો છે વિષય અત્યારે આ વિડીયો જોઈને રહેલા ગુજરાતના લાખો વિદ્યાર્થીમાંથી તમારી પાસે કેટલો સમય છે એ મને એક્ઝેક્ટ નહીં ખબર તમારામાંથી કોઈ એવું હશે કે જે દિવસના ફક્ત બે કલાક જ આપી શકશે કેમ તો કે પરિવારની જવાબદારી એના ઉપર છે એ પ્રાઇવેટમાં નોકરી કરે છે બે કલાક આપી શકે એમ છે અથવા તો ધારો કે સરકારી નોકરી કરે છે કોન્સ્ટેબલમાં લાગી ગયો છે પણ જિલ્લો નથી મળ્યો આ વખતે જિલ્લો જોઈએ છે તો એ બે ચાર કલાક જ આપી શકશે કોઈ કોલેજ કરતો વિદ્યાર્થી છે જે દિવસમાં છ કલાક આપી શકે કોઈ ઘરમાં બેઠી ગૃહિણી છે જે ગ્રેજ્યુએટ છે કે બાર પાસ છે ઓકે પણ ઘર કામ કરવું પડે નાનું બાળક હોય એને સાચવવું પડે પણ આઠેક કલાક તો આપી શકે અને કોઈ એકદમ તદ્દન ફ્રી છે કે ભાઈ કોલેજ આપણે કરી લીધી છે અથવા તો કોલેજમાં ગયા જ નથી બાર પાસ કરીને પછી બાપાએ ઓકે દુકાનમાં બેહાડી દીધા છે પણ હવે અંદરથી આગ લાગી છે કે કોન્સ્ટેબલ થવું છે અને બાર કલાક સાહેબ ફ્રી છું ચૌદ કલાક કે તો ચૌદ કલાક દેવા તૈયાર છું એટલે તમારામાંથી દરેક વ્યક્તિને સાંકળી લઈ અને એક મસ્ત શિડ્યુલ બનાવ્યું છે કે માનો કે તમે દિવસમાં બે કલાક આપી શકો તો તમારે એક વિષય લેવાનો એની ચર્ચા કરી છે કે શરૂઆતનો વિષય કયો લેવાનો માનો કે તમે ચાર કલાક આપો છો તો તમારે વિષય બે લેવાના તમે માનો કે છ કલાક આપો છો તો તમારે ત્રણ વિષય લેવાના તમે આઠ કલાક આપો છો તો તમારે ચાર વિષય લેવાના તમે દસ કલાક આપો છો તો તમારે પાંચ વિષય લેવાના તમે બાર કલાક આપો છો તો તમારે છ વિષય લેવાના મતલબ કે એક વિષયને રોજ તમારે બે કલાક આપવું એવું એ બને કે તમે એક વિષયને આખે આખો દિવસ આપી દો કે તમે બે કલાક આપો તો એક જ વિષયને બાર કલાક આપો તો એક વિષયને કરી શકાય એમાં કાંઈ ખોટું નથી કે બધું સરવાળે એકનું એક જ થશે પણ આવું કરવાનો શું ફાયદો એની વાત કરું છું કદાચ આપણે એક એક વિષય ચાલુ કરીએ આપણો એક વિષય થઈ ગયો બીજો વિષય થઈ ગયો અચાનક પરીક્ષા આવી ગઈ તો એટલે આપણે પેરેલ ચાલીએ છીએ કે જેથી કરીને અચાનક પરીક્ષા આવે ને તો આપણે બંને ત્રાજવાના જે બંને ભાગ છે એને આપણે એક સરખા સમાંતર રાખી શકીએ કે ભાઈ રિઝનિંગ પણ આવડે છે બંધારણ પણ આવડે છે તીસ ત્રીસ થઈ ગયું આ બાજુ ગુજરાતી કર્યું તો કે આ બાજુ વિજ્ઞાન કર્યું વીસ વીસ થઈ ગયું તો આ બંને જે ત્રાજવાના આપણે તોલવા છે એને એક સરખા રાખવાના છે એટલા માટે સમય પ્રમાણે વિષય નક્કી કરીશું હવે એનું પણ આયોજન આપી દઉં કે કયો વિષય પહેલા કરશો તો પેલા સેક્શન એક કરશું વિભાગ એક વિભાગ એક એનો પહેલો વિષય માની લો કે તમે રોજ બે કલાક આપી શકો છો તો વિભાગ એકનો પહેલો વિષય ગણિત અથવા રીઝનિંગ બે માંથી કોઈ એક ચાલુ કરો એમાં હું એવું કહું છું પેલા રીઝનિંગ કરજો કેમ કે રીઝનિંગ એક એવો વિષય છે કે જે તર્ક સાથે સંકળાયેલો છે એમાં ગણતરી ઓછી છે એટલે તર્ક સાથે તમારે કામ કરવાની મજા આવશે તમે થોડીક મહેનત મહેનત કરશો ને તો તમને તમને આઉટપુટ વધારે વધારે મળશે કરવાની વધારે વધારે જાણવાની દાખલા ગણવાની મજા આવશે એટલે તમે બે કલાક સમય આપો છો તો રિઝનિંગથી શરૂ કરજો માની લો કે તમારા સમય ચાર કલાક આપો છો તો તમે વિભાગ બે માંથી પણ એક વિષય પસંદ કરજો અને એ વિષય બંધારણ રાખજો મતલબ કે માની લો કે હું બે કલાક જ મહેનત કરી શકું છું રોજની તો હું વિભાગ એકનો પહેલો વિષય ચાલુ કરીશ કહ્યું તો કે રીઝનિંગ માની લો કે હું ચાર કલાક મહેનત કરી શકું તો હું બે બે કલાકના બે ભાગ પર દઈશ બે કલાક વિભાગ એમ એકમાંથી રીઝનિંગ કરીશ અને બીજા બે કલાક વિભાગ બેમાંથી ઓકે બંધારણ કરીશ માની લો કે કોઈ છ કલાક સમય આપે છે તો એ બંનેમાંથી એક એક વિષય લઈ લેશે પછી બે કલાક ચાર કલાક ને ત્રીજા છ કલાક આવશે એમાં વિભાગ બેનો બીજો વિષય લઈ લેશે જે ગણિત હશે ગણિતનો એક એક ટોપિક ચાલુ કરવાનો છે આઠ કલાક સમય આપો તો વિભાગ બેનો બીજો વિષય લઈ લેવાનો છે એમાં તમારે વિજ્ઞાન લેવાનું છે કઈ લેવાનું છે વિજ્ઞાન પેલું બંધારણ બીજું વિજ્ઞાન શબ્દો ઉપર ભાર મૂકું છું ધ્યાન રાખજો ઓકે મારે તમને માર્ક્સ લેવડાવવાના છે મારે તમને પરીક્ષામાં પાસ કરાવવાના છે મારે તમને કોઈને પીએચડી નથી કરાવવા કે બંધારણ વંચાય આમ પેલા કેવાય ને કે મહારાજ બનાવી દીધા એમ હવે ભારતનો કાયદો તમને પૂછીને તૈયાર કરવામાં આવે છે સાની માની પ્રશ્નો સોલ્વ કરીને ભાઈ ઓકે હવે ધારો કે તમને એવું થાય કે આ અમારાથી ના થાય તો અમે બેઠા છીએ જો ના થતું હોય તો હવે અમારા ઉપર છોડી દો અમે તમને બેહાડીશું બાર કલાક મિનિમમ અને ચૌદ કલાક સોળ કલાક મેક્સિમમ ધારો કે તમારી પાસે હજી દસ કલાકનો સમય છે તો વિભાગ ત્રીજો આઠ દસ બાર બાર કલાક નું પ્લાનિંગ થઈ ગયું એટલે મિનિમમ બે કલાક થી મેક્ઝિમમ બાર કલાક સુધીનું આયોજન આપી દીધું તમે આમાંથી કોઈ એકમાં તો બેસતા જશો પછી અમુક વળી ડાય થાય છે મારે તો સાહેબ સાડા સાત કલાક થાય છે તો થોડું પ્લસ માઇનસ કરી લે ભાઈ ચાલો પડે એ તમારે એટલું ગણી લેવાનું પછી એક્ઝેક્ટ મને હા હાથ કલાકનું આવ્યો પ્લાનિંગ પણ તું થોડું ઘણું પ્લસ માઇનસ કર બકા હા એટલે જોઈ લેવાનું હવે એના માટે ફોન ન કરતા પાછો કે એક્ઝેક્ટ પોણા પાંચ કલાક થતું હોય તો હા થોડું પ્લસ માઇનસ કરી લેવું રેડી આ તમને આપી દીધું સમય તમે કેટલો સમય આપી શકો છો એના બેઝ ઉપર તમારે વિષય નક્કી કરવાના છે ઓકે એકની મહેનો કૂદી પડતા કે આખે આખું ગણિત પતાવી દઉં ને આખે આખું રીઝનિંગ પતાવી દઉં ને કેમ કે એની ગણતરી કરાવું છું કે આ પૂરું કરતાં કેટલો સમય લાગશે આગળ જઈએ સમય કેટલો મળશે હવે અત્યાર સુધી છોકરા એવું કહેતા હતા આપણે કે તૈયારી કરો ને આર આર ક્યાં આવ્યા છે હવે આર આર આવ્યા એટલે આપણે કહીએ હવે તૈયારી કરો ને ભરતી ક્યાં આવી છે એટલે ભાઈ આ ભરતી આવી છે તને મને પૂછશે નહીં જેમ આર આર ધડ દઈને આવ્યા ને એમ ભરતી ધડામ દઈને આવશે અને ડાયરેક એ ફોર્મ ભરવાનું ચાલુ કરો અને જેવું ફોર્મ ભરવાનું ચાલુ થશે ને એવી જ તારીખ આપી દે કે આ તારીખે દોડવા માટે આવી જજો આવું બની શકે અને માની લો કે એવું નથી બનતું તો હું એમ કહું છું કે માની લો કે એવું કરીને ચાલીએ કે આજથી તમે તૈયારી શરૂ કરો છો તો તમારે પેલા તમારે પાસ થવા કેટલા સમયની જરૂર છે એ ગણતરી કરી કે મારે આ વખતે ખાખી પહેરવી હોય કે મારે આ વખતે કોન્સ્ટેબલ બનવું હોય તો એના માટે મારે કેટલા સમયની જરૂર છે એ કેલ્ક્યુલેશન બતાવવું છું તમારે કેટલા સમયની જરૂર પડશે પરીક્ષા ક્યારે આવશે એને મૂકો સાઈડમાં પેલા તમારે કેટલા સમયની જરૂર છે તો કે આવતી પેલા દોડ જો તમારે દોડ ન થતી હોય તો પેલા સો દિવસ એટલે ત્રણ મહિના તો મિનિમમ છે ન થતી હોય એના માટે થતી હોય તો કે તો એને કઈ વાંધો નથી તો એના તો કાલે પરીક્ષા લેશે તો દોડી જાય અને મને વિશ્વાસ છે એક વખત પાંચ કિલોમીટર દોડી જાય ને એ દોડી જ જાય પણ છતાં તમારે ચેક કરી લેવું રેડી એટલે જેને નથી થતી એને મિનિમમ કેટલા મહિના આપવા પડે ત્રણ ત્રણ મહિનામાં દોડ થઈ જાય હાલી નોકતા ને એને થઈ જાય મહેનત કરવી પડે સખત અને સતત ત્યાંથી આગળ જઈએ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે એવું માનતા હોય કે મારે કોન્સ્ટેબલ થવું છે તો એને ગણિત ફરજિયાત આવડતું હોવું જોઈએ કેમ કે રીઝનિંગ એ ગણિતનો જ ભાગ છે એટલે ગણિત અને રીઝનિંગ એ તમને ફરજિયાત આવડતા હોવા જોઈએ તો માની લો કે ગણિત અને રીઝનિંગ તૈયાર કરતા તમને કેટલો સમય લાગે મારા બાર વર્ષના ભણાવવાના અનુભવના આધારે જો એક નવો છોકરો કે જેને ગણિત રીઝનિંગ થોડું થોડું ખબર પડે છે પણ આમાં ત્રીસ ત્રીસ પ્રશ્નો સોલ્વ કરવા હોય તો એના માટે મિનિમમમાં મિનિમમ સમય લખું છો ઓછામાં ઓછો તો કે એક એક મહિનો દેવો પડે ત્રીસ ત્રીસ પ્રશ્નો છે એટલે તમારે ગણિત અને રીઝનિંગમાં ઓછામાં ઓછો એક એક મહિનો આપવો પડે જો તમે માસ્ટર હોવ તો તમારે ખાલી પુનરાવર્તન કરવાની જરૂર છે તો વાંધો નથી પણ જો તમે માસ્ટર હો ને તો અત્યાર સુધી લાગી ગયા હો એટલે ખોટું માસ્ટરનું ફૂમકું ઠોકી નહીં દેવું હું તો ગણિતનો માસ્ટર છું તો ક્યાં હતો અત્યાર સુધી ભાઈ ખ્યાલ પડશે આપણને આવડતું હોય ને તો આપણે પાસ હોઈએ આપણે પાસ નથી એનો મતલબ કે આપણે શીખવાની જરૂર છે હું હંમેશા વિદ્યાર્થી બનીને રહું છું કે મારે શીખવાનું છે હું પછી શિક્ષક બનું છું અને કદાચ હું સારો શિક્ષક ગુજરાતમાં હોઈશ કે છું તેની એની પાછળનો એક માત્ર જવાબદાર છે કે હું હંમેશા એક વિદ્યાર્થીની જાતે સમજવાની કોશિશ કરું છું હું વિદ્યાર્થી હોઉં ને તો આવું કંઈક કરતો હોઉં અને એટલે હું તમને સમજી શકું છું એટલે તમને સમજાવી શકું છું અને એટલે તમારા દિલમાં જગ્યા બનાવી શકું છું અમસ્તો કે સમ્રાટનું બિરુદ લઈને જ બેઠો જે નામ ધારણ કર્યું છે તો એ પ્રમાણે કામ અને આયોજન એ કરવાનું થાય જ અને એની સાબિતી તમારે પાસ થઈને આપવાની છે સમાજને કે સામતભાઈ સાથે મહેનત કરી હતી અને જો આજે વર્દીમાં બેઠા છીએ અને પછી મારી મારે ફોટો આપડાવવાનો છે વર્દી માટે ચલો તો ગણિત માટે એક મહિનો રિઝનિંગ માટે એક મહિનો ગુજરાતી માટે અડધા મહિના જરૂર છે મેક્ઝિમમ ઓકે શીખવા માટે 8 દિવસની જરૂર છે પ્રેક્ટિસ માટે 8 દિવસ બીજા એટલે મિનિમમ તમે 1.5 મહિના આપો ને એટલે આ ત્રણ વિષય એટલે કે 80 માર્ક્સની તૈયારી પૂરી કરી લીધી એવું કહેવાય અને એમાં તમે શ્યોર ડેમ શ્યોર 70% માર્ક્સ લઈ શકો એટલે 8 સત્તા 56 તમે 56 માર્ક્સ સુધી પહોંચી શકો 1.5 મહિનાના અંતે હવે આપણે આ બાજુ જઈએ બંધારણ અહીંયા 30 માર્ક્સનું છે ત્રીસ નું બંધારણ તમારે તૈયાર કરવું હોય તો મિનિમમમાં મિનિમમ એક દિવસના વીસ પેજની ગણતરી રાખીએ ઓકે તો આપણે ચારસો પેજની બુક મિનિમમ કરવી પડે એટલે વીસ દિવસનો સમય માગી લે કેટલા વીસ વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાનમાં ચાર ભાગ આવે છે જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાન આ એક એક ભાગને તૈયાર કરવા માટે આપણે મિનિમમ દસ દસ દિવસ ગણીએ તો ચાલીસ દિવસ થાય કેટલા ચાલીસ દિવસ એને આપણે ઓછું ઓછું કરીને અડધું કર નાખીએ ને કે તો વીસ દિવસ થાય સામાન્ય જ્ઞાન આમાં શું ભણવું શું ન ભણવું એ એક મોટી મગજમારી છે માની લો કે રમત ગમત આપણે ચાલુ કરીએ તો એકાદ દિવસ એમાં લાય કોમ્પ્યુટર ચાલુ કરીએ તો બે કે ત્રણ દિવસ એમાં જાય અગત્યના દિવસો છે ઓકે પછી મહાન વ્યક્તિ વિશેષ છે આવું બધું નાનું નાનું ભેગું કરીને છૂટું છવાયું ઓકે તો તમે ઓછામાં ઓછા વીસ દિવસ ગણી શકો આ સામાન્ય જ્ઞાન એટલે શું ગુજરાતનું સૌથી મોટું ગુજરાતનું સૌથી લાંબુ ગુજરાતનું સૌથી નાનું ગુજરાતનું સૌથી ટૂંકું ભારતનું સૌથી લાંબુ ભારતનું સૌથી નાનું ભારતનું સૌથી ટૂંકું વિશ્વનું સૌથી લાંબુ વિશ્વનું સૌથી ટૂંકું ગમે આવે એટલે મિનિમમ મિનિમમ તમે વીસ દિવસ એના ગણો કરંટ અફેર્સ ઓકે આ જ્યાં સુધી પરીક્ષાની તારીખ જાહેર ન થાય ત્યાં સુધી હોશિયારી કરંટ નથી કરવાનું ઓકે અમારો મિત્રો તો કલેક્ટર છે એ કહેતા હતા બે કલાક રોજ કરંટ કરવાના એ કલેક્ટર હતા તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો એટલે તમારે બે કલાક કરંટ રોજ ન કરવાનું હોય કરંટ કરવાનું જ્યારે પરીક્ષાની તારીખ નક્કી થાય અને એકાદ મહિનો બે મહિના બાકી હોય ત્યારે અત્યારે કરંટની હળી કરવાની થતી નથી અને કરવાનું જો બધું પતી ગયું હોય તો ઇતિહાસ ઓકે ગુજરાત અને ભારત બંનેનો ઇતિહાસ ફરજિયાત કરવો પડશે અંદર ખાલી ઇતિહાસ લખ્યો છે ગુજરાત અને ભારત બંનેનો ઇતિહાસ કરવો પડશે બંનેનો ઇતિહાસ પૂરો કરવો હોય તો મિનિમમમાં મિનિમમ વીસ દિવસ દેવા પડે ઓકે ત્યાંથી આગળ વધીએ ભૂગોળ ગુજરાત અને ભારત બંનેની ભૂગોળ છે મિનિમમમાં મિનિમમ વીસ દિવસ દેવા પડે ત્યાંથી આગળ વધીએ વારસો ગુજરાતનો વારસો કીધો છે દસેક દિવસનો સમય વારસાને થાય હવે આ બધાના આધારે જો ગણતરી કરીએ આનો એક મહિનો એટલે ત્રીસ દિવસ આનો એક મહિનો એટલે ત્રીસ દિવસ ગુજરાતી ગણો ને તો એકસો ને એસી દિવસ થયા એકસો એસી દિવસ ને મહિનો ત્રીસ દિવસ એના વડે ભાગીએ ઓકે તો ત્રણ છંખ અઢાર એટલે તમારે મિનિમમમાં મિનિમમ પાસ થવાની ગણતરીએ જો તૈયારી કરવી હોય ચીલા ચાલુ લેવલની કે મારે આ વખતે પાસ થવું છે અને દરેક વિષયને ન્યાય આપવો છે તો તમારે દિવસ એકસો એસી છ ઓછામાં ઓછા દેવા જ પડે અને આ છ મહિના દરમિયાન તમારે ભેગું ભેગું દોડ પણ પતાઈ દેવું પડે એટલે કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન હોય ને કે પરીક્ષા ક્યારે આવશે તો એવી ઈશ્વરને પ્રાર્થના કરો કે મિનિમમ છ મહિના પછી આવે કે પોલિયો થઈ જાય આની પેલા તમે પરીક્ષા દીધી હશે અને એનું પરિણામે તમને ખબર હશે ખ્યાલ અડધા માટે રહી ગયા હોય ને તો એ નાપાસી નાપાસ જ કહેવાય પછી એની તકતી ન લાગે કે અડધા માટે રહી ગયા ને અડધો પગાર માઇક્રો સેકન્ડ માટે સાહેબ મિનિટ જીરો એક આવું આવે ને તો સિક્કો લાગે ફેલ ખ્યાલ પડે અને એવા ઉદાહરણ અત્યારે મારી હામે બેઠાય છે કે વાત સાચી છે સાહેબ માઇક્રો સેકન્ડ સેકન્ડ નો સોમો ભાગ એ પણ ભરતી ના ચલાવે ઘણા મિત્રોને મારા તરફ એવી લાગણી હોય છે કે સાહેબ તમે કે છોકરાનું કંઈ સાંભળતા નથી શું કરવા સાંભળું ભાઈ તમને લાગણી કે વેદના તમારા માતા પિતા કરતાં વધારે મને હોય છે પણ મારી એક મજબૂરી હોય છે કે જે જરૂર હોય અને જે કરવાનું હોય એ જ કરવાનું તમારી માઇક્રો સેકન્ડ તો કે ન્યા કોઈ સાંભળે આજીજી કરો પગે પડો કે આટલું ન ચાલે ન ચાલે એટલે ન ચાલે તો આ ફિલ્ડ આ ખાખી છે ને એ શિસ્તનું ફિલ્ડ છે अनुशासन નું ફિલ્ડ છે ડિસિપ્લિન નું ફિલ્ડ છે ઓકે એ ડિસિપ્લિન તમારામાં પહેલાથી હોવી જોઈએ કેમ કે જે તમારે બનવું છે જે તમારે થવું છે ઓકે એ પ્રમાણે તમારે વર્તન હોવું જોઈએ અને એ વર્તન હું રાખું છું કે તમે મારી પાસે આવો છો તો જે નિયમ બનાવ્યા છે એ નિયમ પાડવા જ પડે કેમ તો કે ડિસિપ્લિન ફર્સ્ટ પેલા ડિસિપ્લિન હોવી જોઈએ અને તમારે જે ફિલ્ડમાં જવું છે એની માંગ છે તો એ માંગ મારે તમને પૂરી કરતા શીખવાડવી પડે એટલે હું નથી સાંભળતો નહીં સાંભળવું તમને મારા પ્રત્યે રૂચિ હોય તમને હું ગમું ન ગમું એનાથી તમારી જિંદગીમાં ફેર નહીં પડે પણ જ્યાં તમારે જવું છે એના માટે મારે તમને લઈ જ જવા પડે ઓકે મારે મારું કર્તવ્ય કરવું પડે પછી તમને આજે ગમે કે ન ગમે કાલે ગમે કે ન ગમે ઓકે એની ચિંતા હું નથી કરતો મારે જે કરવું પડે એ હું કરીશ ઓકે હું એક સેકન્ડ નહીં ચલાવું તો નહીં ચલાવું ચલાવવું માનો કે તમારે આઠ વાગે લાઇબ્રેરીમાં વાંચવા બેસવું પડે તો તમારે બેસવું જ પડે તમે કોઈ એક સેકન્ડ મોડું થાય તો શું થાય પણ એક સેકન્ડ વહેલા હો તો તમને શું ફેર પડે છે ડિસિપ્લિન જોઈએ મારા ભાઈ કેમકે તમારા નિર્ણય તમારા ઉપર કોકની આશા ટકેલી છે કોક વન ડબલ ઝીરો સો ડાયલ કરે ને એટલે એનો વિશ્વાસ એનો જિંદગીનો નિશાસો ન્યા જમા થઈ ગયો હોય કે હમણાં કોક આવશે એનો ભરોસો છે અને તમે સેકન્ડ મોરું કરો ને તો કોકની ઘરની જિંદગીની પથારી ફરી જાય એટલે તમારા માટે ડિસિપ્લિન પહેલાં છે અને ડિસિપ્લિન હું તમને પહેલાં શીખવાડીશ તમે ટ્રેનિંગમાં જાઓ ને એની પહેલાં તમને અંદરથી એવું થવું જોઈએ કે હવે ખાલી મારે પ્રોસેસ બાકી છે ટ્રેનિંગ તો ઓલરેડી મેં એન્જલમાં કરી લીધી છે અને જે જૂના ગયા છે ને એને પૂછજો ટ્રેનિંગમાં હોય નહીં તે સાહેબ એમને નિયમો જ આવે છે કે એ વાતાવરણ હતું ને સાહેબ અમને મોજ કરાવે છે તો એ કરવું પડશે એટલે તમારે મિનિમમ છ મહિનાની રાહ જોવી પડશે ઈશ્વરને પ્રાર્થના કરો કે છ મહિના સુધીમાં પરીક્ષા ન આવે તો તમે વ્યવસ્થિત તૈયારી કરી શકશો જો એની પહેલા પરીક્ષા આવે તો તમારે વધારે ભાગવું પડશે અને ને વધારે ભાગવું પડશે આ મેં પ્લાનિંગ આપ્યું ને એ દસ દસ કલાકનું પ્લાનિંગ આપ્યું છે રોજ દસ કલાક બેસો ને ત્યારે આટલું પૂરું થાય જો વ્યવસ્થિત કરવું હોય તો બાકી કરવા ખાતર કરવું હોય તો અત્યાર સુધી તમે કહેર્યું જશે તો કે લોકો ચારસો પેજની ચોપડી ચાર દિવસમાં પૂરી કરી દેશે મને આવું નથી આવડતું

કેમ કે અમે અમારી જિંદગીના ઓકે તમામ પરસેવા છે એ ન્યા નીચો એવા છે કે જે અમને જ્યારે જે જોઈતું તું નથી મળ્યું ને એ અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ શું પ્રોવાઈડ કરીએ છીએ તો કે અભ્યાસ માટે ક્લાસ જે લોકોને રૂબરૂ ભણવું છે એના માટે ક્લાસ છે ઓકે ઘરે બેઠા ભણવું છે એના માટે એપ્લિકેશન છે વાંચવું છે તેના માટે મટિરિયલ છે અને રૂબરૂ આવે એના માટે તેણે તેણે છે ક્લાસે છે એપ્લિકેશન છે ને મટિરિયલ છે એનાથી વિશેષ આગળ જઈએ કે સાહેબ ભણ્યા પછી શું ઓકે ભણ્યા પછી તમારે શીખવાડવા માટે અથવા તો એવું કહેવાય ને કે સાહેબ હું બહુ મહેનત કરું છું પણ ગણિતમાં મને ટપો જ નથી લેતું કે બંધારણમાં મને યાદ જ નથી રહેતું ઇતિહાસમાં મને સાલમાં ખબર જ નથી પડતી તો તમને જે નથી આવડતું ને એ શીખવાડવા માટે તમારી પાસે સમ્રાટ સામત ગઢવી છે અહીંયા એન્જલ એકેડેમી રાયસણ કે શું છે એવું ગાઢી લેવા જેવું તો અહીંયા સમ્રાટ સામત ગઢવી છે અને ચોવીસ કલાક તમે જરૂર પડે તો ચોવીસ કલાક તમારી ભેગો તમારે ખંભે ખંભો મિલાવીને ઓકે હાથ પકડીને જરૂર પડે તો બોચી પકડીને બેહુ બાજુમાં કે જે કરવાનું છે એ કરવાનું છે બાર ચૌદ કલાક વાંચવા માટે હોસ્ટેલ છે લાઇબ્રેરી સાથે તમારે ધારો કે કદાચ કોઈ માતા પિતા વિડીયો જોતા હોય અથવા તો કદાચ પરિવારના સાથે બેઠા હોય તમારી અઢાર વર્ષની કે બાવીસ વર્ષની દીકરી હોય કે દીકરો હોય અને તમને કદાચ અંદરથી બીક લાગતી હોય કે અમે અમારી દીકરીને બહાર મૂકીએ કે ન મૂકીએ ઓકે તો નિઃશંક થઈને મૂકજો ઓકે તમારા ભાઈને ઘરે મૂકો છો કે તમારા દીકરાના ઘરે મૂકો છો ઓકે એવી લાગણી સાથે મૂકજો તમારા ઘરે તમારી દીકરી કદાચ ઘરની બહાર કલાક આંટો મારવા જાય ઓકે અહીંયા એક એક મિનિટ માટે નીચે પગની મૂકે એને ભણવાનું એટલે ભણવાનું જ ઓકે એક જ જગ્યાએ રહેવાનું એ જ જગ્યાએ જમવાનું એ જ જગ્યાએ એને સુવાનું એ જ જગ્યાએ એક જ બિલ્ડિંગમાં બધું એનું કામ પતી જાય ભણવાનું પતી જાય રહેવાનું પતી જાય વાંચવાનું પતી જાય અને બિલ્ડિંગની બહાર પગનું કોઈ જગ્યા નથી તમારો દીકરો હોય તો એના માટે પણ સેમ સુવિધા છે એક જ બિલ્ડિંગમાં ખાવું પીવું રહેવું જમવું ભણવું ઓકે વાંચવું અને બધી સુવિધા અલગ અલગ ખાવાનું ન્યા ખાવાનું વાંચવાનું ન્યા વાંચવાનું સુવાનું નહીં સુવાનું કોઈ કોઈને ડિસ્ટર્બ ન કરવું જોઈએ કેમ કે મેં મારી જિંદગીના બાવીસ વર્ષ હોસ્ટેલમાં ગાઢ્યા છે હોસ્ટેલના એક એક લો ફોલ્સને જાણું છું હું હંમેશા કહેતો હોઉં કે હોટલ અને હોસ્ટેલ આ બેમાં ફેર છે કે હોટલમાં ખાવું પીવું ને મોજ કરવી હોય ત્યારે હોસ્ટેલમાં ખાવું પીવું ભણવું હોય જેને ભણવું છે ને એના માટે સમ્રાટ સામ્રાજ્ય ઊભું કર્યું છે ભણવા માટે કે દિલથી ભણો ચોવીસ કલાકમાંથી તમે ચૌદ જોઈએ કે મજા આવે છે પાસ થવાનો અને કરી બતાવવાનો અનુભવ છેલ્લા બાર વર્ષથી આ ફિલ્ડમાં છું મેં પોતે પંદર પરીક્ષાઓ પાસ કરી છે અલગ અલગ જુદી જુદી અને જે પરીક્ષાની વાત કરું છું ને એ તો પેલા ધડાકે પાસ કરી છે અને હો માંથી ચોર્યાસી પ્લસ માર્ક લાવ્યો છું દોડમાં પાંચ કિલોમીટર ત્રેવીસની ની અંદર પૂરું કર્યું છે એટલે તમને જે જગ્યાએ લઈ જવાનું છે એનો પોતાનો વ્યક્તિગત અનુભવ છે અને બીજું અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓને એ રસ્તે લઈ જવાનો પણ અનુભવ છે કે જે લોકો આયા એની પાછળ મહેનત કરી એમને દિવસ રાત મહેનત કરાવી અને એમને એમની મંજિલ સુધી પુગાડ્યા છે અને એવા હજારો વિદ્યાર્થીઓ આજે માર્કેટમાં છે જે પોતાના ભાઈને પોતાના ભત્રીજાને કે પોતાના મામાન દીકરાને કહે છે કે મહેનત કરવી હોય તો વયો જાય મહેનત કરવી હોય તો મારી પાસે છે મારી પાસે મારા બાપાનું એવું કોઈ મશીન બનાવેલું નથી કે જેમાં હું તમને કોરો નાખું તમે ખાખી લઈને બહાર આવો નથી એવું કોઈ મશીન હું કોઈ એવી ખોટી ગેરંટી આપવાના મૂડમાં નથી હોતો હું એટલું કહું છું કે તમારે બાર ચૌદ કલાક મહેનત કરવી હોય ને તો તમારી મહેનત માટે તમને જે જોઈએ એ બધું મારી પાસે છે તમે કે મારે ચોપડા જોઈએ મારી પાસે ચોપડા છે તમે એપ્લિકેશન મારી પાસે એપ્લિકેશન છે તમે કે મારે રૂબરૂ ક્લાસ કરવા છે મારા તમારા તમને બેહાડવા માટે મારી પાસે ક્લાસ છે ભણાવવા માટે મારે નોલેજ છે અને એ નોલેજ મેં સાબિત કરેલું છે એટલે જે એક વિદ્યાર્થીને જોઈએ એ તમામ વસ્તુ મારી પાસે છે રોજનું આયોજન કરી તેને પૂરું કરવું અને સાથે સાથે ત્રિવેણી સંગમ માની લો તમે અહીંયા એન્જલ એકેડેમીમાં આવ્યા તો આજે આપણે શરૂ કર્યું કે સવારે આઠથી દસની બેચમાં મેં તમને ગણિતનો એક ટોપિક ભણાવ્યો ટકાવારી તો રૂબરૂ તો તમે ટકાવારી ભણ્યું એ ટકાવારી એપ્લિકેશનમાં પાછું આખું મસ્ત રીતે ભણાવેલું છે તમારે ઘરે જેની જોવાનું છે પછી એ ટકાવારી તમને બુકમાં આપેલું છે એ બુકમાંથી તમારે એક એક દાખલો ગણવાનો છે રૂબરૂ ક્લાસમાંથી ભણ્યા એપ્લિકેશનમાંથી પાછું રિવિઝન કર્યું પુનરાવર્તન કર્યું વધારે અભ્યાસ કર્યો અને હવે તમે પાછા બુકમાંથી પાછા એ ગણો છો એટલે રૂબરૂ પછી એપ્લિકેશન પછી બુક આમ ત્રણ વખ્યા સોલ્વ થાય પછી તમારે ટેસ્ટ આપવાની છે અને એ ટેસ્ટના માર્ક્સ તમારે મને શેર કરવાના છે તમારા મમ્મી પપ્પાને શેર કરવાના છે એટલે માનો કે તમે એન્જલ એકેડેમીમાં આવ્યા તો પહેલા દિવસે તમે એક ટોપિક ભણ્યા તો તમારા ઘરનાને ખબર પડશે કે આજે તમે સામતભાઈ પાસે ટકાવારી ભણ્યા છો અને એ ટકાવારીમાં ચાલીસમાંથી માંથી તમારે ઓગણચાલીસ હાચા પડ્યા પીડા એક પ્રશ્ન ખોટો પડ્યો અને એ તમે લખીને પાછો મોકલશો આ પ્રશ્ન ખોટો પડ્યો તો હવે મને આવડી ગયો બીજા દિવસે આવશો એટલે ટકાવારીની ટેસ્ટ હશે ને હું તમને નફો ભણાવીશ તમે કોટ રૂબરૂ ભણશો બીજા દિવસે એ જ દિવસે પાછા એપ્લિકેશનમાં જઈને પાછું શીખશો બુકમાંથી દાખલા ગણશો એની ટેસ્ટ આપશો પચામાંથી તમારા માનો કે પચા માર્ક્સ આવ્યા એ તમે ઘરે મોકલશો ને મને મોકલશો એટલે મને તમારી રોજની ખબર હશે કે આજે તમે કેટલી મહેનત કરી છે અને તમારા ઘરના નહીં ખબર હશે કે તમારો દીકરો જે ગાંધીનગર ગયો છે ઓકે કે તમારી દીકરી જે ગાંધીનગર ગઈ છે એની આજે શું કર્યું છે સાહેબ ડે ટુ ડેનું આયોજન હશે એક એક જ દિવસનું ઓકે રોજનું આયોજન કરીશું અને ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમમાં કોણ આવ્યા એક વિદ્યાર્થી એક હું અને એક એમના વાલી

મહેનત કરવી હોય ઓકે તો આપનું સ્વાગત છે વધારે માહિતી જોઈતી હોય તો અઠ્ઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર ઉપર ખાલી નામ લખીને વોટ્સઅપ કરો કે બાકી જે જોઈએ ડિટેલ મળી જશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ઓકે એની એસઆઈપીએસઆઈ નું પણ ટૂંક સમયમાં આવી જશે અભ્યાસક્રમ આનો બે મહિના પહેલા કોન્સ્ટેબલનું કીધું હશે નહોતા માનતા હવે માને છે એસઆઈપીએસઆઈ વાળા માની જજો ઓકે તૈયારી કરવી હોય તો છ મહિના અત્યારથી આપો બે નવી બેન્ચ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી ચાલુ કરીએ છીએ પહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આજથી જ શરૂ થઈ ગયા છે જે મિત્રોને રૂબરૂ ભણવું છે એમના માટે એક બેન્ચ સવારે આઠથી દસ છે સેક્ટર છ ગાંધીનગર ખાતે અને બીજી બેન્ચ છે દસથી થી બાર આવનારી ઓકે ચૌદ તારીખની આસપાસ સુરત થી પણ બ્રાન્ચ નવી બેન્ચ ચાલુ કરીએ છીએ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ થી એના વિશે પણ માહિતી તમને ટૂંક સમયમાં મળી જશે એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે છે આપણે બીજું બ્રાન્ચ આપણે કતારગામ સુરત ખાતે છે ત્રીજી બ્રાન્ચ આપણી એન્જલ એકેડેમી સેક્ટર છ ખાતે છે જેને બધી જ સુવિધા જોતી હોય ક્લાસ હોસ્ટેલ લાઇબ્રેરી એક જ જગ્યાએ તો એન્જલ એકેડેમી રાયસણ એન્જલ એકેડેમી કતારગામ સુરત ખાતે કોઈને એવું હોય કે ફક્ત મારે ક્લાસ કરવા છે ગાંધીનગર હું મારી રીતે રહીશ મારી રીતે વાંચીશ ઓકે ફક્ત મારી પાસે ભણવું હોય તો સેક્ટર છ માં પણ તમે આવી શકો છો કોન્સ્ટેબલનો આખે આખો સિલેબસ હું વ્યક્તિગત જ ભણાઈશ ઈશ્વર કરે મારું તંદુરસ્ત એમને એમ સારું જળવાઈ રહે તો કદાચ મને કંઈ થાય ને આગો પાછો થવું ઓકે તો તમારો કોર્સ પૂરો કરવા માટે બીજી વ્યવસ્થા કરીશું બાકી એકલો જ ખેંચવાનો છું કોઈને એવું થાય કે અમારે એપ્લિકેશનમાં ભણવું છે ઘરે બેઠા ભણવું છે તો ઘરે બેઠા એપ્લિકેશનમાં તમારે જેટલો કોર્સ જોઈએ છે ને આખે આખો રેકોર્ડ તૈયાર છે તમારે એક મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો લઈ શકો છ મહિનાનું લેવું હોય તો લઈ શકો બાર મહિનાનું લેવું હોય તો લઈ શકો ઓકે એ પણ તમે અત્યારે જ લઈ અને ભણવાનું શરૂ કરી શકો ઘણા વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે સાહેબ રૂબરૂ ત્યાં ગાંધીનગર આવી શકાય એવું નથી પણ તમારી સાથે લાઈવ ભણવું છે તો એ લાઈવ ભણવા માટે એક ત્રીજું નવું ઓપ્શન તમારા માટે બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાવીએ છીએ એન્જલ એકડેમી કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ માટેની બેન્ચ આપણે બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ જેનો સમય સાંજે ચારથી છ નો છે આ ચારથી છ દરમિયાન હું તમને લાઈવ ભણાવીશ તમે ઘરે બેઠા મારી સાથે લાઈવ ભણી શકશો એપ્લિકેશનના માધ્યમ દ્વારા તમારા મનમાં કંઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હશે તો તમે મને પૂછી શકશો અને આપણે જે ભણ્યા હશું એ રેકોર્ડેડ સ્વરૂપ પાછું તમારા મોબાઈલમાં રહેશે અને આપણે એક વર્ષની વેલિડિટી રાખીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હતો કે સાહેબ તમારી સાથે ભણવું છે ખૂબ ઈચ્છા છે પણ તમારી ફી થોડીક વધારે છે મિત્રો મહેનત એકલો કરું છું ઓકે અને એકલા મહેનત કરવાના લીધે ઘણા બધા એવા પરિબળો હોય છે કે જેના લીધે સેટ કરવું અઘરું પડે છે છતાંય કોશિશ કરું છું કે જ્યારે કંઈક નવું લોન્ચ કરું ત્યારે તમને મારાથી બેસ્ટ આપી શકાય આપું આ વખતે આપું છું લાઈવ બેન્ચની ફી તમારી પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં કરી નાખી છે કે જે ફી ઓગણત્રીસ હજાર ઓકે નવસો ને નવ્વાણું રૂપિયા છે એની જગ્યાએ તમને માત્ર ચૌદ હજાર નવસો નવાણુંમાં એક વર્ષ લાઈવ ભણવાનું ઓકે હતા સોળ બુક પ્લસ દસ જેટલી પીડીએફ અને તમારા મનમાં કંઈ પણ મૂંઝવણ હોય એનું સમાધાન સાત એક હજાર છથી સાત હજાર રૂપિયાના ખાલી પુસ્તકો થશે ઓકે એ આખો સેટ તમને મળશે આમાં માની લો કે તમારી પાસે બુક હશે ઓકે તો તમારે ફી માત્ર નવ હજાર નવસો નવ્વાણું જ દેવાની છે જે જૂના વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા છે કે જે લોકોએ મારી પાસે ભણ્યા છે એમની પાસે મારા પુસ્તકો છે એમના માટે ફક્ત ચાર હજાર નવસો નવ્વાણું રાખ્યા છે મારો એક જ ટાર્ગેટ છે કે આ વખતે મારે ઓકે પચાસ ટકા પ્લસ વિદ્યાર્થીઓ એનું એક છાપું છાપવાનું છે કે આ લોકોને મેં મેડન્સ આપ્યું મેં માર્ગદર્શન આપ્યું એમના મનમાં તમામ મૂંઝવણો મેં સોલ્વ કરી એક એક વિષય મેં એમને દિવસ પ્રમાણે શીખવાડ્યા છે ઓકે અને મેં એમને એમની મંજિલ સુધી પુગાડ્યા છે અને કદાચ ઈશ્વરની કૃપાથી હું આ કરવામાં સફળ થાઉ અને કરવાનું છે મારે ઓકે તો પછી આપણે રિટાયરમેન્ટ જાહેર કરી દેવું છે કે આ એક છેલ્લી ભરતી વ્યવસ્થિત દિલથી ખેંચી મારીએ ઓકે પછી ખૂબ જિંદગીમાં મહેનત કરી લીધી છે અને ઈશ્વરની કૃપાથી જે ટાર્ગેટ અચિવ કર્યો હતો કે રાખ્યો હતો કે દસ હજાર લોકોને નોકરી અપાવવાની છે એ ટાર્ગેટ આ વખતે પૂરો કરી દેવો છે આ ભરતીમાં એટલે મારો એ ટાર્ગેટ પૂરો થશે એટલે ઈશ્વરે કાંઈક સારું કામ કરવા નિયમિત બનાવ્યો છે તો સારું કામ કરીશ પણ આ ભરતીમાં ભણાવવાનું કામ એ તમને શ્યોર કહી દઉં છું કે આ છેલ્લી બેન્ચ હશે આ છેલ્લી ભરતી હશે કે જેનું આખું કન્ટેન્ટ હું ભણાવીશ અને પછી આવતી બેન્ચમાં આપણે ફેકલ્ટી મિત્રો અને એક સારી ટીમ બનાવીને તમારા સુધી મૂકીશું ઓકે હું હવે આખી બેન્ચ નહીં લઉં આ છેલ્લી બેન્ચ છે જેને લાઈવ ભણવું હોય લાઈવ રૂબરૂ આવવું હોય રૂબરૂ કે રેકોર્ડેડ ભણવું હોય તો રેકોર્ડેડ પછી આપણે રેકોર્ડેડ કાયમી રાખીશું એમાં કંઈક નવું નવું અપડેટ કરતા આવશું પણ હવે એવું થાય છે કે જિંદગીમાં ખૂબ મહેનત કરી છે હવે એવા ક્ષેત્રમાં પણ મહેનત કરીએ કે જેમાં ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે તો એવા ક્ષેત્ર તરફ ભંડાણ માનીશું એમાં પણ તમારો સાથ અને સહકાર અને પ્રેમ જે અત્યાર સુધી મળ્યો છે એ દેવાનો છે અને હક્તિ માંગીશ ફીની વાત દઉં તો મેં તમને કીધું એ પ્રમાણે લાઈવ બેન્ચની ફી જે નવા મિત્રો છે એમના માટે ચૌદ હજાર છે પુસ્તક સાથે જેમની પાસે ઓલરેડી પુસ્તક છે એમને ફક્ત એપ્લિકેશનમાં એક વર્ષ ભણવાના નવ હજાર છે જે જૂના વિદ્યાર્થી મિત્રો છે જેની પાસે મારા પુસ્તકો છે અને મારી પાસે રૂબરૂ ભણી ગયા છે એમના માટે એક વર્ષની ફી માત્ર ચાર હજાર છે આ ઓફર એ માત્ર ને માત્ર બારમી ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ સુધી છે તેરમી તારીખે તમે સવારે ફોન કરશો કે સાહેબ તમને ખબર છે ને હું તમારી બાજુમાં પેલી જ બેન્ચી છે બેસતો તો ઓકે અમારે ભૂલતી રહી ગયું છે હું કશું સાંભળીશ નહીં જે મિત્રોને લેવું હોય તો કે બાર તારીખ સુધી લઈ લેજો તેરમી તારીખથી બધા માટે એક સરખી ફી લાગુ પડશે તમને અનુકૂળ હોય તમને મજા આવે તો ભણજો બાકી જે મિત્રો ભણે જે સબસ્ક્રિપ્શન લઈ લીધું છે અમે બધા શાંતિથી ભણીશું કોર્સ લેવાની પ્રોસેસ બિલકુલ સહેલી છે લાઈવ જે લોકોને લેવું હોય એપ્લિકેશનમાં તમે જશો એટલે લાઈવ પોલીસ કોન્સ્ટેબલ બેન્ચ લખેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે બાય નાવનું ઓપ્શન આવશે એમાં તમે પેમેન્ટ કરશો યુપીઆઈ કે નેટ બેન્કિંગથી તો કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ હશે તો ઈ પણ થઈ જશે અને એનું પેમેન્ટ કરી શકશો આપણે આ તૈયારી શેના માટે કરીએ છીએ તો સામાન્ય રીતે સુખમય જીવન જીવવા પરિવારની ખુશી માટે માતા પિતાના સપના સાકાર કરવા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનીએ આપણા ભૌતિક સુવિધાના સપના હોય ગાડી બંગલા લેવાના તો એ પૂરા થાય આર્થિક સદ્ધરતા મેળવવા માંગતા હોઈએ તો સરકારી નોકરી સૌથી સારો વિકલ્પ છે લગ્ન ન થતા હોય તો લગ્ન થઈ શકે અને સમાજમાં પ્રતિષ્ઠા મળે આ હું ચિત્ર એટલા માટે બતાવું છું કેમ કે દરેક વિડીયોની શરૂઆતમાં હું તમને આ બતાવીશ કેમ કે મારું એવું મન માનવું છે કે આપણે કહેવત છે કે મન હોય તો માળવે જવાય તમે જ્યારે તૈયારી કરતા હોય તમે દસ બાર કલાક ચૌદ કલાક વાંચતા હો તમે મહેનત કરતા હો તો એની પાછળ તમારે કંઈક તર્ક તો લાગવું પડે ને કે તમે શેના માટે મહેનત કરો માની લો કે તમારે ગાંધીનગરથી જામનગરમાં જવું છે તમે બસમાં બેસો તો કોઈ તમને પૂછે બસમાં કેમ બેઠો તમે કહી શકો ગાંધીનગરથી જામનગર જવું છે મારા અંતર કાપવાનું છે હાલી ન એટલે બસમાં બેઠો એમ તમે સોળ કલાક મહેનત કરો વાંચતા હો તો કોઈક તમને પૂછે કે કેમ વાંચે છે તો તમને ખબર પડે ને કે મારી જિંદગીના કંઈક અમુક સપના છે એ સપના પૂરા કરવા છે એના માટે એક રસ્તો ગોતું છું અને એમાં મને એવું લાગ્યું કે સરકારી નોકરી એ બેસ્ટ રસ્તો છે તો એ બેસ્ટ રસ્તા માટે જવા માટે જે નેશનલ હાઈવે છે એ આપણી પાસે છે સમ્રાટ સામંત ગઢવી ઓકે તમને એ નેશનલ હાઈવે ઉપર સીધા ચડાવશે મહેનત કરવી પડશે દસ બાર કલાક રોજ મહેનત કરવી પડશે નહીં આવડતું હોય એક એક વિષય માની લો કે તમને એવું થાય કે મને ગણિત નથી આવડતું દસ એકડાથી ચાલુ કરીશું એકથી સો પછી એકનો ઘડ્યો સરકાર ને ક્યાં આ તો મજા આવે એવી વસ્તુ છે અને એનું તમને એ કહું કે માની લો કે કદાચ તમને એવું લાગે કે ભાઈ ગણિત અઘરું છે તો તમે ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લા ગુજરાતનું સામાન્ય જ્ઞાન આ ચાર વિષય તૈયાર કરવા એટલે ઇન શોર્ટ આખું ગુજરાત તમે પૂરું કરો ને તો તમારે મિનિમમમાં મિનિમમ એક મહિનો એટલે કે ત્રીસ દિવસ દેવા પડે અને આ ત્રીસ દિવસ આપ્યા પછી પેપરમાં એવા દસ પ્રશ્નો નીકળે કે તમને એવું થાય કે આ તો વાંચવામાં જ ના આવ્યું પણ આ ત્રીસ દિવસનો સમય તમે જો ગણિત કે રીઝનિંગને આપો ગણિત અથવા તો રીઝનિંગને તમે એક મહિનાનો સમય આપો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે તમે રોજની દસ બાર કલાક મહેનત કરો અને એક મહિનાનો સમય આપો તો ત્રીસ પ્રશ્નમાંથી તમે ઠોકીને વીસ પ્રશ્ન સાચા પાડો પાડો ને પાડો ગણિતમાં પાડો ને રીઝનિંગમાં પાડો તમારે સમય દેવાની જરૂર છે અને એક વખત તમે સમય દેશો ને ઓકે તો ઇતિહાસ બનશે ઇતિહાસ બનશે અને આ તમારી સામે જે ફોટા છે ને એ લોકોએ ઇતિહાસ બનાવ્યો છે આ આ લોકો એટલે ઇતિહાસ નથી બનાવ્યો કે મારી પાસે એન્જલ એકેડેમીમાં ભણતા હતા મેમને ભણાવ્યો હા એ તો હતું જ તે પણ એની સાથે સાથે એમની મહેનત હતી એમની અંદર એક જનૂન હતું એમની અંદર એક સપનું હતું કે મારે ખાખી પહેરવી છે આ દવે ઋષિ સાહેબ ચોવીસ કલાકમાંથી અઢાર અઢાર કલાક સુધી જાગેલો માણા ઓકે છ મહિનાના ક્લાસ હોય ને એમાં એક સિંગલ એક એવો દિવસ ના હોય કે જે દવે ઋષિ ક્લાસમાં ન હોય એમનું ડેડિકેશન છે અને ઈશ્વરે એમના મહેનતની કદર કરી છે અને એમને રિઝલ્ટ સુધી પુગાડ્યા છે અને હજી ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમને હજી વધારે મંજી લો ઓકે સર કરાવે ઓકે જયદેવભાઈ છે માયાબેન છે પછી ધારાબેન છે ક્રિષ્નાબેન છે હિરલબેન છે માધવીબેન છે મેહુલભાઈ છે જયશ્રીબેન છે હિરલબેન છે આ બધા લોકો પાસ થયા છે એમની મહેનતથી પાસ થયા છે હું તો એક માર્ગદર્શક તરીકે એક મેન્ટર તરીકે મારી જિંદગીનો જે નીચોળ છે ને તો કે એમને આપું છું અને એ તમને આપીશ હા મારું આ ફિલ્ડ છે એટલે એના માટે મારે આર્થિક ઉપાર્જન કરવું પડે મારે પરિવાર છે એટલે મને જે રીતે હું મહેનત કરું જે રીતે સેટ થાય એ પ્રમાણે હું ફી લઉં છું પણ હું ફીસ એની લઉં છું ને એની ચોખવટ પહેલાં કરું છું અને અત્યારે વિડીયો મેં કહું છું કે બાર ચૌદ કલાક મહેનત કરવી હોય ને તો જ મારી પાસે આવવાનું બાકી નહીં આવવાનું તમને એમ થાય હું છ જ કલાક મહેનત કરી શકું તો તમે એપ્લિકેશનમાં ઘરે બેઠા ભણો અથવા તો તમે રૂબરૂ ક્લાસ ન કરો તમે ખાલી હોસ્ટેલમાં રહીની તૈયારી કરો મારી સાથે ભણવું હોય તો દસ બાર કલાક રોજ દેવા પડે કેમ કેમકે હું એ જ રીતે મહેનત કરવા ટેવાયેલો છું અને મેં કઈ રીતે એ જ હું કરાવડાવું છું અને હું પાસ થયેલો છું તો હું પાસ કરાવડાવું છું બાકી આમાં કોઈ મિરેકલ કે મેજિક થતા નથી કે તમને પોલીસ કરવાની વાત આવતી નથી મારા શબ્દો થી તમને જનુન છોડે ચારણ નો દીકરો છે એમાં કેવું જ ન પડે એ રહેશે આજીવન જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બોલીશ એટલે મુર્દાને ઊભા કરીશ તમને તો કરું તમે સજીવ છો જીવિત છો અને બુદ્ધિશાળી છો પણ મારે તમને યોગ્ય દિશા આપીશ આજનો યુવા ધારે ને ઓકે એ કરી શકે ખાલી એને યોગ્ય દિશાની જરૂર છે અને એને બેહાડવાની જરૂર છે મારી પાસે દિશા છે અને બેહાડવાની જગ્યાએ છે કે જ્યાં હું બાર કલાક ચૌદ કલાક તમને બેહાડી અગુ એ વગર મોબાઈલ વાપરે ખાલી ને ખાલી મહેનત ઓન ધ વે પેલું કહેવાય ને વનવે ચાલે વન વે એ વનવે આપણી પાસે છે અને મસ્ત અમારા ગઢવી સાહેબે એક ચાર પંક્તિઓ લખી છે અને એ પંક્તિઓ હું તમને રોજ યાદ કરાવડાવીશ સ્ટેટસમાં આ મૂક્યું છે તમે પણ તમને અંદરથી આત્માથી આમ વાઇબ્રેશન આવે ને તો જરૂર શેર કરજો શું કહે છે તો કે ભર શિયાળે પરસે એવો ટપકે છે સવારે ચાર વાગે ઉઠો ને કડકડતી ઠંડીમાં ઓકે ત્યારે એ રેલા ઉતરતા હોય રેલા એટલે કે છે કે ભર શિયાળે પરસેવો એવો ટપકે છે ખાખી માટે મહેનત કંઈક ખટકે છે આ ખાખી છે ભાઈ એના માટે મહેનત કંઈક હટકે છે થોડા માટે સિદ્ધને અટકે છે સમ્રાટને સંગ ડગમાન સફળતા એક ઝાટકે છે બરાબર તો આ આ જે પંક્તિ છે ને એ તમારું વાઇબ્રેશન છે એ તમારું મોટિવેશન છે ઓકે એ તમને દસ કલાક બેસાડવાની કડી છે તમને દોડવાનું ન થાતું હોય તમારાથી ઉઠાતું ન હોય કે ત્યારે તમારે આ શબ્દો યાદ કરવા પડશે શું આ શબ્દો યાદ કરવા પડશે કે ભર શિયાળે પરસેવો ટપકે છે ખાખી માટે મહેનત કંઈક હટકે છે થોડા માટે સીધીને અટકે છે ઊભો થા ઊભો થા દોડ્યાલ સમ્રાટને સક ડંગમાન ઓકે સફળતા એક ઝટકે છે અને આપણે લેવાની છે તમારી સફળતા માટે જરૂરી મારી પાસે તમામ વસ્તુ છે અને છેલ્લા દોઢ વર્ષથી બે વર્ષથી એ જ પ્રયત્ન કરતો તો તમને જે ઘટે એ હજી આપું માની લો કે તમે ચાર જણા અહીંયા ભેગાઓને એવું કંક સાહેબ અમારે ચાર જણાને સાથે રહી મહેનત કરવી છે તમારે ચાર જણાને રહેવા માટે રૂમ છે વિથ ટોયલેટ બાથરૂમ તમે એવું કહો સાહેબ અમે આઠ જણા એક જ ગામમાંથી આવ્યા છીએ અમારા આઠ જણાને ભેગી મહેનત કરવી છે તમારા આઠ જણાને એક જ રૂમમાં રહેવાની ખાવા પીવાની અને ભણવાની વ્યવસ્થા મારી પાસે છે તમે એવું કંક સાહેબ અમે ગામના પચીસ જણા આવવા માગીએ છીએ પચીસ જણાને એક જ જગ્યાએ ભેગા રાખવાની જવાબદારી મારી ઓકે સાથે રાખો ભણાવો કોઈ સમાજનો વ્યક્તિ એવો આગેવાન હોય કોઈ દાતા હોય કે જેની એવી દર વખતે આવા ફોન આવતા હોય કે સાહેબ અમારે બસો છોકરાને ભણાવવા છે ઓકે તમારા બસો છોકરાઓને તો એને સાચવાની ભણાવવાની એના રોજના પ્લાનિંગની ડિટેલ તમને આપવાની ઓકે કે ત્રેવડ મારામાં છે અને મારી પાસે કેપેસિટી અને જગ્યા બે છે તમે એવું કહો મારા સમાજના પાંચસો છોકરા ભણાવવા છે સાહેબ પાંચસો છોકરાને સવારે ઉઠાડવાની એને ભણાવવાની એને વંચાવવાની એની ટેસ્ટ આપવાની અને એના માર્ક્સ એના રોજની રોજની એક એક કલાકની ડિટેલ તમારા સુધી પહોંચાડવાની આયોજનની વ્યવસ્થા મારી પાસે છે જો તમને એવું હોય કે મારે કાંઈ કરવું છે તો મારે એના કરતાં હો ઘણું વધારે છે કે તમે જે ધારો છો ને એના કરતાં હો ઘણું વધારે કરીને દેવું છે ઓકે એક વિકલ્પ છે જો તમે ગોતતા હો તો હું રેડી છું તમે એક હો તોય વાંધો નહીં તમે હજાર હો તોય વાંધો નહીં બધા માટેની સગવડ છે ઓકે વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ ચાલુ કરીએ છીએ આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને મારું જિંદગીનું છેલ્લું મહેનત મારું વર્ષ છે કે જેમાં મેં દસ વર્ષ બાર વર્ષ આપ્યા છે એ ફિલ્ડમાં હવે છેલ્લું એક વર્ષ બોલું કહેવાય ને કે કેસરિયા કરવા જેવું છે એમ કે લડી લેવાનું થાય છે આ વખતે ખબર છે કે હામે જી આવે પણ વન સાઈડ હાલવું છે કે બાર હજાર આવે ને તો બાર હજારમાંથી માંથી છ હજાર એક સાઈડ ગાઢીને દેખાડવા છે કે અમે બધા સાથે મહેનત કરી અને સાથે સફળ થયા અને જિંદગીમાં સાથે કંઈક મસ્ત કરીશું આપણા ઘર માટે આપણા પરિવાર માટે આપણા સમાજ માટે આપણા રાજ્ય માટે આપણા દેશ માટે એનું પહેલું પગલું આપણે ખાખી લેવાની છે પછી તમે સીસીઈ ની તૈયારી કરતા હોય તો હું એમાં તમારી સાથે છું તમે વનરક્ષકની તૈયારી કરતા હોય તો હું તમારી સાથે છું ઓકે તમારે સરકારી નોકરી જોઈએ છે અને મારે તમને નોકરી આપવામાં મદદરૂપ થવું છે જે જગ્યાએ જ્યાંથી તમને મદદરૂપ થઈ શકું ત્યાંથી થઈશ ઓકે ખાલી તમે હોંકારો કરો હું પડકારો કરું એક વિદ્યાર્થીને જોઈએ તમામ વસ્તુ અમારી પાસે છે એની ચર્ચા મેં તમારી પાસે કરી તમારે જે સુવિધા જોઈતી હોય ઓકે આ વિડીયોને પોઝ કરી એ નંબર લઈ એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દો ને આટલું જુનૂન ચડાવું છે તમારી અંદર તો તમને અંદરથી જો મોજ આવી હોય તો વિડીયોને સ્ટેટસમાં નાખી દેજો લિંકને અને કોઈ મિત્રો તમારા બે પાંચ હજી બાકી રહી ગયા હોય તો એને એક જગ લાવી જ આ વખતે ખેંચી મારીએ ઘરે બેઠા ભણવું હોય તો યુટ્યુબમાં જો આખે આખું પ્લાનિંગ આપી દીધું ને તમે ઘરે બેઠા કરી શકો તો કરો તમને એવું થાય ઘરે બેઠા નથી થતું ઓકે તો મારી ક્યાં જરૂર છે ખાલી ચોપડાની જરૂર છે ચોપડા મંગાવી લો ખાલી એપ્લિકેશનની જરૂર છે એપ્લિકેશન એપ્લિકેશનમાં કોઈ વિષયની જરૂર છે એ વિષય લઈ લો અને બધી જરૂર કાંઈ ન થતું હોય તો સંપૂર્ણ ભરોસો રાખીને આવતા રહ્યો પણ આવો ત્યારે ત્રણ વસ્તુ મગજમાં લઈને આવજો એક તમારી પોતાની ઈચ્છા હોવી જોઈએ કે મારે સરકારી નોકરી લેવી છે બીજું દસ બાર કલાકની મહેનત કરવાની તેવડ હોવી જોઈએ નહીં હોય તો હું શીખવાડી દઈશ સહન કરવું પડશે પંદર દિવસ કાંઠા પડશે પણ સોળમાં દિવસે અંદરથી મોજ આવશે અને ત્રીજું છ થી આઠ મહિનાનો સમય લઈને આવજો કેમ કે ને તમારા હાથમાં મહેનત છે પરીક્ષા લેવાની તેવડા તમારી મારી નથી એ ક્યારે લેવાશે કેવી રીતના લેવાશે ઓકે એમાં શું થશે એ બધું ઈશ્વર ઉપર છોડી દેવાનું ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે કર્મ કરે છે આશા ન રાખીશ ઓકે આપણે ફળની આશાએ રાખીશું અને કર્મ એ કરીશું કર્મ એવું કરીશું કે મારો કાનડો રાજી થાય અને એક ઓકે મોજ કરે આ વખતે ખાખીની ઈચ્છા હતી ને ઓકે તને બે સ્ટાર સાથે ખાખી દેવી છે બંધે છે એવી મહેનત કરીશું રેડી તો રૂબરૂ ક્લાસ કરવા હોય તો ત્રણ ઓપ્શન છે તમારી પાસે સીસીઈ ની તૈયારી કરતા હોય તો ત્રણ મહિનાની સરસ મજાની બેચ ઓનલાઈન ગોઠવી છે એમાં પણ તમે ભણી શકો છો બાકી લાઈવ બેન્ચમાં આવી જાઓ પર્યાવરણ કોઈને ભણવું હોય વનરક્ષક માટે તો એના માટે પણ વિષય મૂકેલો છે ટેસ્ટ આપ્યું હોય તો દસ ટેસ્ટ પણ મૂકેલી છે એ પણ આપી શકો કંઈ પણ જોતું હોય એ બધું છે અને બધું તમારા માટે જ છે તમારે જી જોઈએ એ તમારું હળી તો મારે જેટલું સમજાવવાનું હતું એ આખી આગું પહેલાંથી છેલ્લા સુધીનું સમજાવી દીધું છે હજી તમારા મનમાં કંઈક ક્વેરી કે કન્ફ્યુઝન હોય તો તમને નંબર આપેલો છે એના ઉપર આપ મેસેજ કરજો જેમ જેમ સમય મળશે જેમ જેમ તમારી સમક્ષ આવતો જઈશ એ પ્રમાણે તમારા જવાબો આપતો જઈશ તમારા મનમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ તમે નિશ્ચિંત થઈને તૈયારી કરો ઓકે જો તમે ખાખીનું સપનું સેવ્યું છે તો આ વખતે હું તમારી સાથે છું તમારું સપનું પૂરું આપણે સાથે મળીને કરીશું રેડી તો લાગી જાઓ કાલથી જ તે દોડવાનું બાકી હોય દોડવામાં લાગી જાય ભણવાનું બાકી હોય ભણવામાં લાગી જાય ઓકે જ્યાં ઘટે ઓકે ત્યાં હું બેઠો છું કહેવાય ને તો ઘટે તો જિંદગી ઘટે બાકી હવે બીજું કાંઈ ન ઘટે સમ્રાટનો સાથ હોય પછી શું છે એટલે આપણે લખીએ છીએ કે સમ્રાટનો સંઘ છે સમજો ખાખીનો રંગ છે અને આ વખતે આપણે સ્વેગ આપ્યું છે કે તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ કર અને એ આપણે કરવાનું છે રેડી તો મળશું આવતીકાલે ફરી સાંજે આઠ વાગે કંઈક નવા વિડીયોમાં તમારી સાથે નવી માહિતી લઈને આવશું ત્યાં સુધી બસ એન્જોય કરો અને મહેનત કરો રેડી મળીએ ચાલો જય હિન્દ જય ભારત